આજના દિવસના દ્વિતીય સત્રની શરૂઆત કરતા માં ભગવતી ખોડિયારના ચરણોમાં, ભગવાન દ્વારિકાધીશના ચરણોમાં, મારા માતા પિતા, મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં, અહીં પધરેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્મને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને જય માતાજી, રાધે રાધે. માં જગદંબા ખોડિયારના સાનિધ્યમાં નવ દિવસીય શ્રીમદ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ નહવાન યજ્ઞની અંદર ચોથા દિવસના બીજા સત્રમાં થોડી ભગવત ચર્ચાઓ કરીએ. સવારના સત્રને વિરામ આપ્યો એ સમયે પરીક્ષિત મહારાજના ઉત્તરાધિકારી એવા જન્મેન્જય મહારાજ સર્પયજ્ઞ કર્યો, આસ્તિક નામના મુનિએ એ સર્પયજ્ઞ બંધ કરાવ્યો, મહર્ષિ વેદવ્યાસ મહારાજ પાસે શ્રીમદ દેવી ભાગવતનું જ્ઞાન જન્મેન્જય રાજા સાંભળે છે. દેવી ભાગવતની કથા કેટલી જગ્યાએ ચાલુ છે? આપ લોકોને મારો પ્રશ્ન છે, દેવી ભાગવતની કથા કેટલી જગ્યાએ ચાલુ છે? સાંભળો છો ને દરરોજ કથા? કેટલી જગ્યાએ કથા ચાલુ છે? આજે બપોરે સુઈ ગયા હતા કે શું? કોણ કોને કથા કહે છે? બોલો બોલો જલ્દી. યાદ છે કે બધાને? પાછા હતા ને ત્યાં ને ત્યાં, સ્મશાન વૈરાગ્ય જેવું થયું ને? આ જ વાત અમે આગળના દિવસોમાં કરી હતી. ખૂબ સરસ, એકવાર તાળીઓથી વધાવો સાહેબ. ખૂબ સરસ એન્કર કરો છો સાહેબ, તમારા વખાણ નથી કરતો પણ ખૂબ સરસ. જે પ્રમાણે માણસને એન્કરનો જે રોલ છે ને એને નિભાવો છો વધારે પડતું, નહીં તો એન્કરમાં કેવું થાય ખબર છે, કથા એ કરે અને એન્કર હું કરતો એવું લાગે. હા, કારણ કે એને બિચારાને માંડ મોકો બેડો બોલવાનો, પછી સોફો પહેરાવીને ચાલુ થાય, પછી વધારે પડતો અતિરેક થાય ને. ગામનું નામ નહીં આપું, આગળની કથાઓમાં પ્રસંગ બીન હતો. એન્કર હતા ને ખબર નહીં એની સુરતા ભૂલાઈ ગઈ એમને, બધું દરરોજનું મારી પહેલાંના એક કલાક દોઢ કલાક આગળ આવીને ચાલુ કરી દે બોલવાનું, હું જાઉં પછી કલાક બોલે. તો એમાં એક યજમાન આવ્યા, મહેમાન આવ્યા,
અને મુખ્ય યજમાન હતા એમનું સ્વાગત કરવું હતું, એટલે એ સાફો લાવ્યા. સાફો એટલી સુરતા ભૂલાઈ ગઈ ને, સાફો પડતો હોય કે આવેલા મહેમાન હોય કે સોફો પહેરાવીને સ્વાગત કરશે. એટલે અતિરેક થાય બોલવાનો, બોલવું એ પણ ભગવાનની કૃપા હોય તો થાય. સાહેબ, શરીરમાં જો મોટામાં મોટી ઉર્જા ક્યાંય ખર્ચ થતી હોય, વપરાતી હોય તો એ બોલવામાં છે. એટલે સાહેબ ખૂબ સરસ મજાનું એન્કરિંગ કરે છે, અને એન્કરનો જ રોલ ભજવે છે. એના માટે એક મારા તરફથી તાળીઓ વગાડી દે. એટલે વાત કરતો હતો સ્મશાન વૈરાગ્યની. સ્મશાન વૈરાગ્ય એટલે શું? તમને બધા લોકોને સ્મશાનનું વૈરાગ્ય છે, અને હું તો કહું સ્મશાનનું નહીં, આ સંસારનું વૈરાગ્ય તમારી અંદર પડ્યું છે, પણ એ ક્યારેક જ બહાર આવે છે. જેમ વર્ષમાં દિવાળી એક જ વખત આવે ને, આવું છે. ગામની અંદર કોઈકનું મૃત્યુ થાય એટલે વ્યવહારને લઈ, અને જ્યારે ગામ લોકો એ ડાઘુઓ શબને બાળવા માટે જાય ને, ત્યારે ન્યા વળી પણ પાછી મીટિંગ ભરાણી હોય. સ્મશાને જાય ન્યા પણ વળી પોતપોતાના ગ્રુપમાં બધા જેની સાથે મળતું હોય એની સાથે બેઠા બેઠા વાતો કરતા હોય. એક બાજુ પરિવારના લોકો શબને અગ્નિનો દાહ દેતા હોય, અગ્નિ સંસ્કાર આપતા હોય, અને ત્યારે બે પાંચ અહીંયા બેઠા હોય, બે પાંચ આ બાજુ બેઠા હોય, બધા બેઠા હોય ને ચિતા સળગતી હોય એટલે વાતો કરતા હોય. શું લઈ ગયા ભેગું બિચારા, કેટલું બધું ભેગું કર્યું, કાંઈ લઈ જઈ ગયા. અમુક અમુક તો ઘટના બનતી હોય તો આપણે એમ પણ કહેતા હોઈએ કે પાણી પણ ન ભાળી શક્યા બિચારા. આપણે આમ જ વ્યા જવાના, કોણ જાણે કેવું થાય. આના કરતા બધી જ માથાકોટ મૂકી અને હવે તો ભગવાનનું ભજન જ કરાય, કઈ વ્યા જવું કોને ખબર. આવું આપણે બધા બોલતા હોઈએ ક્યાં સુધી, જ્યાં સુધી સ્મશાનમાં બેઠા છીએ ત્યાં સુધી. જેવા સ્મશાનેથી ફરી પાછા આવ્યા અને ગામના પાદરમાં ડંકી નીચે બેસી નાયા એટલે બધું જ વૈરાગ્ય ધોવાઈ ગયું, પાછા હતા ત્યાં ત્યાં. સ્મશાન વૈરાગ્ય જેવો જ કથાનો વૈરાગ્ય છે. કથા સાંભળી એટલે એમ જ થાય કે હવે તો બસ આપણે તો ભજન જ કરવું છે, છોકરાઓને જે કરવું હોય કરે. હવે તો છોકરાઓને બધું કહી દેવું છે, બાપા તમે સંભાળો, અમારે કઈ સંભાળવું નથી. અહીંયા બેઠા બેઠા આવા સદવિચારો આવે, અને આટલા મહાન વિચાર આવી જગ્યાએ જ આવે. કથા મંડપની બહાર જાવ એટલે પાછા એ મહાન બધા જ મહાન વિચારો વયા જાય, કારણ કે માયા વળી પાછી વળગી જાય ને. આપણી જિંદગીના ચાર પડાવો આપ્યા છે, ચાર અવસ્થાઓ આપી છે. જેમ આપણે એક દિવસના ચાર પ્રહરો બતાવ્યા ને, એમ આ જિંદગીના પણ ચાર પ્રહરો બતાવ્યા, ચાર પહાડો બતાવ્યા છે, ચાર અવસ્થાઓ બતાવી. બાલ્ય અવસ્થા, કૌમાર અવસ્થા, યુવાની અવસ્થા અને છેલ્લે વૃદ્ધાવસ્થા. આ ચાર અવસ્થાઓ આપી છે. આ ચાર અવસ્થાઓમાં કેટલી ઉંમર સુધી ક્યાં રહેવું એનું જ્ઞાન આપ્યું છે. એક વર્ષથી લઈ અને 25 વર્ષ સુધી તમારે તમારી બાલ્ય અવસ્થા અને કૌમાર અવસ્થાને સરસ્વતી નદીના કિનારે વિતાવવાની. સરસ્વતી નદીના કિનારે એટલે કે એક વર્ષથી લઈને 25 વર્ષ સુધીમાં તમારે વિદ્યા અભ્યાસ કરી લેવો,
અને રમતગમતના સાધનોથી રમી લેવું. 25 વર્ષ સુધી ભણાય, પછી એકાદ વર્ષ કદાચ આગળ પાછળ થાય તો એ બાદ નથી, પણ પછી 40 વર્ષે ભણવા ન બેસે. હવે 40 વર્ષની તો ક્યાં વાત કરવી, સરકારને બિચારાને કેવો સારો સદવિચાર આવ્યો હતો. તે 70 વર્ષે પેલી સ્કૂલ ચાલુ કરી હતી ને સાહેબ, અને પ્રૌઢ શિક્ષણ, એનો વિચાર સારો હતો સાહેબ. પણ પાકા ઘડે પછી કઈ કાઠા ચડે નહીં. એ પ્રૌઢ શિક્ષણ પણ શાસ્ત્ર કહે છે, મહાપુરુષો કહે છે, એક વર્ષથી લઈને 25 વર્ષ સુધી સરસ્વતી નદીના કિનારે રહી અને તમારે વિદ્યા અભ્યાસ કરી લેવો. 26 વર્ષથી લઈને 50 વર્ષ સુધી તમારે યમુનાના કિનારે રહેવું, સંસારને ભોગવી લેવો, ગૃહસ્થાશ્રમ ભોગવી લેવો. ગૃહસ્થ તરીકે જીવનને વિતાવી લેવા, સંસારના ભૌતિક સુખોને ભોગવવા, સાથોસાથ ઈશ્વરનું યજન ન ભૂલવું. 26 થી 50 વર્ષ, 51મા વર્ષમાં પ્રવેશ કરીએ એટલે ગંગાના કિનારે જવું. ગંગાના કિનારે જવું શું કામે? વાનપ્રસ્થાશ્રમ આવ્યું. 51મું વર્ષ આવે એટલે વન આવ્યું ને, અને વનમાં માણસ શા માટે જાય છે? ઘર છોડીને જંગલમાં વનમાં શું કામ જાય? ઈશ્વરનું યજન કરવા. આપણે તો વન પૂરું થઈ જાય તો મેળ નથી આવતું, છૂટતું જ નથી ને. વાનપ્રસ્થાશ્રમ ગંગાના કિનારે. ભાગ્યમાં હોય તો કેટલા વર્ષ સુધી વન આવે, જિંદગીમાં કેટલા વર્ષ વન ના આવે? 5. આ બાજુ કોઈને વનમાં વન પસાર કર્યા છે તો એ તો કયો, કેટલા આવે? 5, 8. 5 વાળા કેટલા હાથ ઊંચો કરો, ચલો 2 જવાબ થયા. જીવનમાં 5 વન આવતા હોય, 5 વર્ષ વનના, આવું કહેવા વાળા જેટલા હોય એટલા હાથ ઊંચો કરો. 8 વાળા. તો ઘડીક તમે 5 કયો છો, 8 કયો છો, મેં પૂછતો એકે નહીં. મારા હિસાબથી 5 વર્ષ આવે છે. પાછળ વન શબ્દ લાગતો હોવો જોઈએ. ગણી લો, 51, 52, 53 માં આવશે, 54માં, 55, 56માં, ત્યાર પછી 57, છેલ્લે 58. 58 વર્ષ થાય એટલે નિવૃત્તિ જાહેર થઈ ગઈ. સરકાર પણ કહે છે કે હવે તમારે કાલથી પણ આપણે 70 વર્ષ, 72 વર્ષ, 75 વર્ષ સુધી નિવૃત્તિ જાહેર નથી કરતા. મોટી કરુણા છે. આપણે દીકરાઓને વ્યવહાર આપતા જ નથી. ગામમાંથી બરાબર પાડોશમાંથી જાનનું નોતરું આવે તો હજી હવારમાં સફેદ કપડાં પહેરીને તૈયાર થઈ જાય, જાનમાં તો હું જ જાય. હવે છોકરાને જવા દો ને, એને વ્યવહાર કરવા દો. 50 વર્ષ પૂરા થાય એટલે મહાપુરુષો કહે છે, 51મા વર્ષમાં પ્રવેશ થાય એટલે સંસારની વ્યવહારની દોરીઓ દીકરાઓને સોંપી દો. લ્યો ભાઈ, હવે વ્યવહાર તમે કરો. દીકરાના લગ્ન થાય, દીકરાની પત્ની ઘરમાં આવે એટલે એકાદ વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, વધીને 5 વર્ષ આપણો બધો જ વ્યવહાર એને સમજાઈ જાય એટલે પેલી કબાટની ચાવીનો જૂડો એના હાથમાં આપી દેવાય.
પછી એને રખાય નહીં. અને હું તો માતાઓને કહું છું કે દીકરાની એવો ઘરમાં આવે ને વ્યવહાર આવડી જાય ને એટલે એને જુડો હાથમાં આપી દેવો ને કેવું કે લ્યો બાપા અત્યાર સુધી અમે જાગ્યા હવે તમે જાગો. ઓશિકા નીચે મૂક્યો હોય નઈ કદાચ કોક લઈ જાય તો એટલે આપી દેવો પણ છૂટે નહીં ને. એકાવન વર્ષથી લઈ અને ગંગાના કિનારે હરિનું યજન કરવું, ઘરમાં રહીને પણ સંસારને છોડવો, આ મહાપુરુષોના બધા જ ઉપદેશો મને તમને મળ્યા છે. ઈશ્વરનું યજન કરવું, રાજા સાંભળ હું તને એક વાત કહું, સત્યવ્રત નામના એક બ્રાહ્મણ હતા ને એમણે વાઘબીજ મંત્રનો માત્ર ઉદ્ગાર કર્યો, એને ખબર નથી કે આ મંત્ર છે, પણ એ મહામાયા એમાં ભગવતીનો એ વાઘબીજ મંત્ર અને અનાયાસે એના મોઢામાંથી એ શબ્દનો ઉદ્ગાર નીકળે છે અને મૂર્ખ માણસ એ પાગલ માણસ જેને સંસારમાં કોઈ બોલાવે નહીં એ માણસ આ શબ્દ મનની અંદર ઘૂસી જવાથી માત્ર એ શબ્દનો વાઘબીજ મંત્રનો વારંવાર ઉદ્ગાર કરતો રહ્યો અને આ જગતનો વિદ્વાન બ્રાહ્મણ બની ગયો. બાપજી એક કામ કરો ને, આ સત્યવ્રત કોણ છે એની કથા મને કહો ને. સાંભળ રાજા, સત્યવ્રત પૂર્વે એક દેવદત્ત નામના બ્રાહ્મણ હતા અને એ દેવદત્ત નામના બ્રાહ્મણ ભગવાનની કૃપાને લઈ અને બધી જ વસ્તુ એમની પાસે છે, તમામ પ્રકારનું સુખ છે, પણ એક સંતાન નથી. પણ એમને ત્યાં સંતાન નથી. એ સંતાનની પ્રાપ્તિ માટે થઈ અને એમણે ઋષિમુનિઓને પ્રશ્ન કરે છે, બાપજી મને કોઈક માર્ગ આપો ને મારે ત્યાં સંતાન થાય, મારે ત્યાં દીકરાને એક પ્રાપ્તિ થાય. કારણ કે શાસ્ત્ર કહે છે કે દીકરા વગરનું જીવન નકામું છે, દીકરા વગરનો માણસ સંતાન વગરનો માણસ જો મૃત્યુ પામે તો એને સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થતું નથી. માટે કોઈ કૃપા કરો મારા ઉપર અને મારે ત્યાં સંતાન થાય એવું કંઈક આશીર્વાદ આપો. કોઈક આશીર્વાદ આપો મને. ઋષિમુનિઓ કહે છે કે હે દેવદત્ત, વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી અને તમે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવો એટલે તમારે ત્યાં સંતાન અવશ્ય થશે, તમારે ત્યાં અવશ્ય સંતાનની પ્રાપ્તિ થશે, તમે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવો. રામચરિતમાનસમાં ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે પણ વશિષ્ઠ મહારાજે જ્યારે મહારાજ દશરથને કહે છે કે હે રાજા તમે જે વાતથી દુઃખી થયા છો ને એ વાતમાં તમને શાંતિ મેળવવા માટે બીજો કોઈ ઉપાય નથી, માત્ર એક જ ઉપાય છે, તમે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવો. માત્ર એક પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવો, તમારે ત્યાં અવશ્ય સંતાન થશે અને એક સંતાન નહીં, તમે ધીરજ રાખો તમારે ત્યાં ચાર દીકરાઓ થશે
અને માત્ર સામાન્ય નહીં હોય, આ જગતમાં તમારા કુળનું નામ રોશન કરે, તમારા કુળની કીર્તિ વધારે એવા ચાર દીકરાઓ થશે. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવો. પણ વિદ્વાન બ્રાહ્મણને બોલાવજો. અને વશિષ્ઠ મહારાજના કહેવા અનુસાર મહારાજ દશરથે શૃંગી ઋષિને બોલાવ્યા હતા. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર જબ યજ્ઞ કરાવા. પુત્રની પ્રાપ્તિ માટે શૃંગી ઋષિને બોલાવ્યા. વશિષ્ઠ આદિ ઋષિ મુનિઓ આવી પ્રેમ સભર આહુતિ આપે અને યજ્ઞની પૂર્ણાહુતિ થાય ત્યારે સ્વયં ભગવાન યજ્ઞ નારાયણ એ યજ્ઞના પ્રસાદ રૂપ ખીરનો ચરુ લઈ અને પ્રગટ થાય. પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરાવો. આ જગતમાં ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જે સંતાન નથી એટલે દુઃખી છે. શ્રીમદ ભાગવતમાં પણ મહાત્મીમાં કથા બતાવી છે, આત્મદેવ નામના બ્રાહ્મણની કથા. તમામ પ્રકારનું સુખ છે પણ એકમાત્ર સંતાન નથી એટલે માણસ દુઃખી થયો છે, આત્મહત્યા કરવા જાય છે. કારણ ક્યાં જન્મના એના પાપ ભેગા થયા છે ખબર નહીં. આત્મદેવને ત્યાં એમને બાળક નથી એટલું નહીં, પણ મહર્ષિ વેદવ્યાસ તો ત્યાં સુધી કહે છે કે આત્મદેવને ત્યાં આંગણામાં ઉભેલી ગાય છે એ ગાયને પણ વાછડાનો જન્મ થતો નથી, એને પણ વાછડાનો જન્મ થતો નથી. ત્યાંથી વાત ઊભી નથી રહી. આંગણામાં ઉભેલું જે વૃક્ષ છે એ વૃક્ષને પણ ફળ લાગતા નથી. મહાપુરુષો તો ત્યાં સુધી લખે છે કે આંગણામાં ઉભેલા વૃક્ષને ફળ ન લાગે તો કઈ નહીં, પણ આંગણામાં એક તુલસી ક્યારો છે એ તુલસી ક્યારાને માંજર પણ નથી લાગતા. ક્યાં જન્મના એના પાપ ભેગા થયા છે. અને ત્યારે એ બ્રાહ્મણ આત્મહત્યા કરવા જાય અને માર્ગની અંદર એક મહાત્મા એક સંત એમને રોક્યા. પ્રશ્ન કરે છે કે ભાઈ એવું તે કયું દુઃખ આવી પડ્યું કે તારે મળેલો માનવ દેહ આમ પૂરો કરી દેવો પડે છે. આત્મદેવ કહે છે મહારાજ સંતોનો આશીર્વાદ અને ભગવાનની કૃપાને લઈ બધી વાતનું સુખ છે, પણ મારે ત્યાં એક માત્ર એક દીકરો નથી અને એ વાતનું મને બહુ દુઃખ છે, માટે મને આત્મહત્યા કરવા દો, મને મરવા દો. મહાત્માજી કહે છે ભૂદેવ તમે એમ કહો છો કે બધી વાતનું સુખ છે અને એક દીકરો નથી એ વાતનું દુઃખ છે એટલે તમે મરવા આવ્યા છો. તમારે ત્યાં દીકરો નથી ને એ તો ભગવાનની કૃપા સમજો. આત્મદેવને ક્રોધનો પાર ન રહ્યો. જે માટે માણસ પોતાના જીવને પોતાના શરીરમાંથી કાઢી નાખવા તૈયાર થયો છે એટલો દુઃખી થાય છે, અને એ વાતને લઈને મહાત્માજી એમ કહે છે કે તમારે ત્યાં દીકરો નથી એ ભગવાનની કૃપા. ખૂબ દુઃખી થયા. આત્મદેવ કહે છે મહારાજ તમે રહ્યા સંન્યાસી, તમને નહીં સમજાય દીકરા શું છે. મહારાજ દીકરા વગરનું જીવન નકામું છે આ જગતમાં. મહાત્માજી કહે છે કે ભાઈ આત્મહત્યા કરતા પહેલા એક કામ કરો ને જગતમાં જઈને જરાક જોવી તો જુઓ. જે મા બાપને દીકરા નથી એ પણ તમારી જેમ રડે છે, અને જે મા બાપને ચાર ચાર દીકરાઓ છે ને એ મા બાપ પણ માથે ઓઢીને રડે છે. તમે જરાક સંસારમાં જઈને જુઓ તો ખરા.
आत्मदेव कहे छे महाराज दीकरो न होय ने तो पुम नामना नरक माथी तारे कोण, दीकरो न होय तो पिंडदान करे कोण, पिंडदान वगर नु मने मोक्ष कोण अपावशे। शास्त्र नो जराय विरोध नहीं करतो, आलोचना नहीं करतो, पण एटलू चोक्कस कहीश के तमने भरोसो छे के दीकरावो चोखाना लोटना पिंडदान करे अने मने तमने मुक्ति मळी जाय। पिंडदान करवू ए अवश्य वात छे, पण ए दीकरावो आपणी पाछळ पिंडदान करे ने शुं मने तमने मुक्ति मळी जशे? नहीं मळे मन मुक्ति, कारण के पिंडदान तो तमारे तमारी जाते ज करीन जवू पड़शे छे। अने दीकरावो पिंडदान करशे के नहीं करे एनी कई खातरी छे? आ जगत में समय परिवर्तित थतो जाय छे, शुं भरोसो छे के पिंडदान करशे? अने समय परिवर्तित थाय छे ने, પેલાનો સમય હતો કે ગામની અંદર કોઈ મૃત્યુ થાય તો 12 દિવસ સુધી આપણે એમનો શોક પાળતા અને એક જગ્યાએ બેસતા, દરરોજ વ્યક્તિઓ બેસવા આવતા, આવું કરતા ને 12મે દિવસે એની ઉત્તર ક્રિયાઓ કરતા। આજે એનો એ જ સમય પરિવર્તિત થયો, મૃત્યુ એને એ જ છે, પરિવારના સભ્યો પણ એના એ છે, ક્રિયા પણ એની એ છે, માત્ર સમય થોડો સંક્ષિપ્ત થઈ ગયો। 12મે દિવસે હતું, ત્યાંથી 9મે આવ્યું, 9મેથી 7મે આવ્યું અને 7મેથી હવે 5મે આવી ગયું। અમારે પરિવારમાં પ્રસંગ છે એટલે ટૂંકાવી નાખો, વાંધો નથી, ચાલો 12મા દિવસથી 5મા દિવસે, 5મા દિવસે ઉત્તર ક્રિયા તો કરે છે, પણ મને એવું લાગે છે કદાચ એક દાયકો કે બે દાયકા જશે ને તો ત્યારની નવી પેઢી પછી હવે પિંડદાન પણ નહીં કરે, અને જો પિંડદાન નહીં કરે તો મોક્ષ કોણ અપાવશે? પછી ક્યાં કેવા જશો મોક્ષ અપાવો? બંધ નહીં થઈ જાયની કઈ ખાતરી છે? માટે તમે તમારી જાતે પિંડદાન કરીને જાઓ। ઈશ્વરે મનુષ્ય અવતાર આપ્યો છે તો એને સાર્થક બનાવીને જ જાઓ। દેવદત્ત નામના બ્રાહ્મણ ઋષિ મુનિઓને પ્રશ્ન કરે છે, બાપજી મને પુત્ર પ્રાપ્તિ થાય એવો કોઈક ઉપાય બતાવો, પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો, તમારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે, વિદ્વાન બ્રાહ્મણોને લાવજો। પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવા માટે દેવદત્ત નામના બ્રાહ્મણે ગોભીલ નામના એક વિદ્વાન બ્રાહ્મણને આમંત્રિત કર્યા, આમંત્રણ પાઠવ્યું, બ્રાહ્મણને બોલાવી અને વૈદિક ઉચ્ચારો સાથે, મંત્રોચ્ચાર સાથે એમણે યજ્ઞ કર્યો છે। પણ એ જ્યારે યજ્ઞ કરી રહ્યા છે એ સમય દરમિયાન મંત્રોચ્ચાર વખતે ગોભીલ નામના બ્રાહ્મણનો શ્વાસોશ્વાસની ક્રિયામાં તૂટવાથી મંત્રોના શબ્દો તૂટતા ગયા। આ વાત દેવદત્તથી સહન ન થઈ, દેવદત્ત એકદમ આવેશમાં આવીને કહે છે કે હે ભૂદેવ, તમે આ મંત્રોને એકદમ સ્પષ્ટપણે ઉચ્ચાર કરો, તમારા શ્વાસને રોકી રાખો, મેં પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો છે, પુત્રની પ્રાપ્તિ માટે આ યજ્ઞ કરું છું, પણ તમે મારા યજ્ઞ ઉપર પાણી ફેરવી રહ્યા છો। ગોભીલ નામના બ્રાહ્મણ કહે છે કે ભાઈ, હું જાણી જોઈ અને આ મંત્રનો અપભ્રષ્ટ નથી કરતો, મારા શ્વાસોશ્વાસની ક્રિયામાં જે શ્વાસ છૂટવાનો સમય છે એ જગ્યાએ એ શબ્દ તૂટે છે, એમાં મારો કોઈ દોષ નથી, અને વાત પણ સાચી છે, શ્વાસોશ્વાસની ક્રિયા મારા અને તમારા હાથમાં નથી સાહેબ, કોઈકનો શ્વાસ ઉતાવળો હોય તો કોઈકનો શ્વાસ ધીમો હોય,
એ મારણ તમારા હાથમાં નથી, છતાં પણ દેવદત્ત એકદમ ક્રોધે ભરાયા ગોભીલ નામના બ્રાહ્મણનું અપમાન કર્યું છે. અપમાનને લઈને ગોભીલ બ્રાહ્મણને પણ ખૂબ ક્રોધ આવ્યો અને ક્રોધમાં આવીને કહે છે કે દેવદત્ત, તમારે ત્યાં દીકરો થશે પણ મહામૂર્ખ થશે. તમે મારું અપમાન કર્યું છે માટે કહું છું, જાઓ, તમારે ત્યાં દીકરાનો જન્મ અવશ્ય થશે પણ એ દીકરો મહામૂર્ખ હશે. દેવદત્ત બ્રાહ્મણને પોતાની ભૂલ સમજાઈ પછતાવાનો પાર ન રહ્યો. ગોભીલ નામના બ્રાહ્મણને વંદન કરતા કહે છે, મહારાજ, આવેશમાં આવી અને આપનું અપમાન થયું, મને ક્ષમા કરો, મારે ત્યાં મૂર્ખ દીકરો ન થાય એવી કઈ કૃપા કરો. કદાચ દીકરો બાડો હોય, લંગડો હોય, એ પોસાય, પણ મૂર્ખ દીકરો કેમ પોસાય? એ તો જીવતા જીવ અહીંયા મરણ જેવું થાય. મહારાજ, મારે ત્યાં દીકરો મૂર્ખ ન થાય એવી કૃપા કરો. મૂર્ખ વાળા દીકરા વાળો, મૂર્ખ મતી વાળો દીકરો મારે શું કરવો? એનાથી મારું શું કલ્યાણ થશે? લીમડો કદાચ ગમે તેટલા ફળને ભરીને બેસે ને, તો એના ફળને કાગડા સિવાય બીજું કોઈ ન ખાય. એ મૂર્ખ દીકરો મારે શું કામનો? માટે કૃપા કરો અને મારે ત્યાં મૂર્ખ દીકરો ન થાય એવી કઈ મને આશીર્વાદ આપો. દેવદત્ત બ્રાહ્મણે ગોભીલ નામના બ્રાહ્મણ પાસે વંદના કરી. ગોભીલ નામના બ્રાહ્મણ કહે છે કે ચિંતા ન કરો, માં ભગવતીની કૃપાથી જે દીકરો તમને પ્રાપ્ત થશે એ દીકરો ભલે જન્મતાની સાથે મૂર્ખ હશે પણ આગળ જતા એ મોટો વિદ્વાન બ્રાહ્મણ બનશે, વિદ્વતાને પ્રાપ્ત કરશે. યજ્ઞ પૂર્ણ થયો, યજ્ઞની પ્રસાદી આપી ગોભીલ નામના બ્રાહ્મણ નીકળ્યા છે. બીજી બાજુ સમયને જતા વાર લાગે નહીં, દિવસો વીતવા લાગ્યા છે અને દેવદત્તને ત્યાં એમના પત્ની દ્વારા ભગવાનની કૃપા, મા જગદંબાની કૃપાને લઈ અને કહેવાય છે કે એક બાળકનો જન્મ થયો, દીકરાનો જન્મ થયો, સમય પસાર થયો અને એનું નામ પાડ્યું છે ઉતથ્ય. ઉતથ્ય મંદ બુદ્ધિનો રાખ્યો છે. 8 વર્ષ થયા, યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા છે પણ આ મંદ બુદ્ધિનો બાળક છે. ઘણો સમય પસાર થયો, સમયને જતા વાર લાગે નહીં, દિવસો વ્યતીત થતા જ ગયા, થતા જ ગયા. પણ દેવદત્ત નામનો બ્રાહ્મણ અને એની પત્ની બે ખૂબ દુઃખી થયા છે. આના કરતા દીકરો ન હતો એ સારું હતું, દીકરો થયો પણ મૂર્ખ થયો, આ મૂર્ખ દીકરાને શું કરવો છે? વાત વાતની અંદર એ દીકરાને ટોકા કરે, ન બોલવાના શબ્દો એ ઉતથ્યને દેવદત્ત બોલ્યા કરે છે. વારંવાર ન બોલવાના શબ્દો બોલવાથી ઉતથ્યને ખૂબ દુઃખ લાગી આવ્યું છે. સમય ગયો અને એક સમયના આ દિવસે ઉતથ્યને વૈરાગ્ય લાગ્યો છે, એને સંસાર ઉપરથી મન ઉતરી ગયું. સંસાર ઉપરથી મન ઉતરી ગયું અને કહેવાય છે કે ઘરને છોડી અને જંગલના માર્ગે ઉતથ્ય ચાલ્યો છે. જંગલના માર્ગે ચાલ્યો જાય અને જંગલના માર્ગે જઈને મનોમન વિચાર કરે છે કે મારા જિંદગીમાં હું ક્યારેય અસત્યનું આચરણ નહીં કરું, જૂઠું નહીં બોલું, મારી ઇન્દ્રિયો ઉપર હું સંયમ રાખીશ, શ્રેષ્ઠ નિયમોને ધારણ કરીશ, બ્રહ્મચર્યાશ્રમનું હું પાલન કરીશ,
આવા સદવિચારોને લઈ અને માણસ જતો રહે છે. જંગલની અંદર એક આશ્રમની અંદર એ રહેવા લાગ્યા છે. મૂર્ખ બુદ્ધિનો છે એટલા માટે ખબર નથી કે મારે કેમ વ્રત કરાય, કેમ જપ કરાય, સંધ્યા વંદનનો ક્રમ શું છે, આ એક પણ વસ્તુની આ માણસને ખબર નથી. આશ્રમમાં રહી અને પોતાના સમયને પસાર કરી રહ્યો છે. જમવાનું મળે તો એ ફળહારને લઈ વળી પાછો સુવે. સમય પસાર થવા લાગ્યો. માણસને શબ્દોના ઘા લાગ્યા હતા એટલા માટે માણસ ઘરને છોડી જતો રહ્યો. મૂર્ખ હતો છતાં પણ દેવદત્ત અને પત્ની બેઉ બોલ્યા હતા કે લૂલો કે લંગડો દીકરો હોય ને, બાડો કે બોબડો હોય, ઈ પોસાય, ઈ ઘરમાં આજી સારો, પણ આ મૂર્ખ દીકરાને શું કરવું, આવા દીકરાને શું કરવા છે. આ શબ્દનો ઘાત ઉતથ્યને લાગ્યો હતો. અને મેં ગઈકાલે પણ કીધું હતું કે જીભમાં વાગે તો મટી જાય છે, પણ જીભથી વાગે ને એ ક્યારેય મટતું નથી. કોઈને કવેણ કહેવાય જાય ને તો માણસ જીવે ત્યાં સુધી એ શબ્દો ભૂલી ન શકે. માટે શબ્દો પણ વિચારીને વાપરો. અને શબ્દ કોઈ સામાન્ય વસ્તુ નથી. મહાપુરુષો કહે છે કે શબ્દ એ બ્રહ્મ છે, શબ્દ શાશ્વત છે. માટે શબ્દને પણ તમે વિચારીને વાપરો. ઉતથ્ય નીકળી જાય, આશ્રમોમાં રહી પોતાનું જીવન પસાર કરે. સમય વ્યતીત થયો. મારાથી કોઈની નિંદા તો નહીં થાય ને, મારાથી મારા દ્વારા કોઈ દિવસ કોઈનું અહિત તો નહીં થાય ને. હું તપસ્યાની વિધિ નથી જાણતો તો હું તપસ્યા શું કરું. આવા અનેક વિચારો સાથે, તર્ક અને વિતર્કની સાથે એ ઉતથ્ય ત્યાં આગળ રહે છે. આવા વિચારોને લઈ માણસ દુઃખી થતો થતો પોતાના સમયને પસાર કરે. અને એવા જ વિચારોની અંદર એ માણસ વિરક્ત બની અને પોતાના મનની શાંતિનો અનુભવ કરે છે. પોતાના મનને શાંતિનો અનુભવ કરે, સમય પસાર થયો. એક દિવસની વાત છે કે બ્રાહ્મણ જ્યારે પોતાના ઝૂંપડીની બહાર બેઠા છે અને એ સમય બરાબર એક ભીલે, એક શિકારીએ પોતાના બાણ વડે એક મૃગને માર્યું છે અને એ મૃગ એ બાણને લઈ અને ઘવાયું, યાતનાઓ પીડાઓથી પીડિત થતું એ મૃગ દોડતા 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 બરાબર થરથર કાપતું કાપતું ઉતથ્યની સામેથી પસાર થઈ જાય અને એક ઝાડીમાં સંતાઈ જાય છે. વૃક્ષની ઝાડીઓની પાછળ એ સંતાઈ જાય છે. થોડી વાર થઈ એ જ સમયે પેલો શિકારી જેણે બાણ માર્યું છે એ પોતાના શિકારની પાછળ દોડતો આવે છે. ઉતથ્યની પાસે આવી ચારે બાજુ દિશાઓને વણી અને પેલો આવેલો શિકારી ઉતથ્યને પ્રશ્ન કરે છે કે એ ભાઈ, તમે મારા શિકારને અહીંયા આવેલો જોયું? ઉતથ્ય એકદમ શાંત રહ્યા છે. એકદમ શાંત મનમાં વિચાર કરે છે કે જો હા પાડીશ તો હમણાં જ એ પશુને પકડી અને મારી નાખશે. બિચારો પશુ જીવ ખોઈ બેસશે. તો શું કરું? વળી આગળ ગયા.
विचार मां बमड़ो मां एक गुजवाया जो ना पाड़े छे तो असत्य नु आचरण करियु गणाशे कारण के मैं जोयु छे अने जो ना पाड़े छे तो असत्य नु आचरण अने हा पाड़े छे तो एक जीवात्मा नो जीव खोई बेसीस हवे शुं करूं विचारो ना बमड़ो मां ए जीवात्मा गुजवायो छे अंत एमने एक निर्णय ऊपर आवी अने पेला भील ने कहे छे शिकारी ने कहे छे भाई एक बात कहू जेमने जोयू छे ने ए बोली सकतु नथी अने जे बोली सके छे ने जोयू नथी हुं तने शुं जवाब आपुं मारी आंखो ए कदाच जोयू हशे पण मारी आंखो ने वाचा नथी तो हुं कई रीते ने कही शकुं के क्यां छे अने मारुं जीभ मारी मुख बोली सके छे तो मारा मोढाई एने जोयू नथी तो हुं केम कहूं तने क्यां गयुं छे જલ્લવજી બાપુ પધાર્યા છે નેસડી ખોડિયાર મંદિર થી સાથે સુડાવડ થી પણ પધાર્યા છે બોલો શ્રી ખોડિયાર માતા કી ઉતથ્ય કહે છે કે ભાઈ હું શું જવાબ આપું તમને ઉતથ્ય જે આવેલું જે થરથર કાપતું એ સુવર એ પશુ એ પીડાથી પીડિત થતું હતું આ દ્રશ્ય જોઈને ઉતથ્યના મોઢામાંથી એક શબ્દનો ઉદ્ગાર નીકળ્યો એ એમ શબ્દનો ઉદ્ગાર નીકળ્યો બોલે ખોડિયાર માત કી જય સદગુરુ દેવ કી જય વેદવ્યાસ મહારાજ રાજા જનમેન્દ્રને કહે છે કે હે રાજા પશુને એક થરથર કાપતું જોયું એ પીડાથી યાતનાઓથી એ ઘેરાયેલું એ પીડાઓને વ્યક્ત કરતો એ દેહને જોઈ અને ઉતથ્યના મોઢામાંથી શબ્દ નીકળી પડ્યો જેમ આપણે પણ કોઈકનું દુઃખ જોઈને કહીએ છીએ ને એ માણસના મોઢામાંથી એમ શબ્દ નીકળ્યો એને ખબર નથી આ વાઘબીજ મંત્ર છે અને એ ઉતથ્ય એના મનની અંદર એ ચિત્રો વારંવાર યાદ આવતા ગયા અને વારંવાર એમ 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 શબ્દ નીકળતો ગયો અને મહર્ષિ વેદવ્યાસ કહે છે કે જેમ જેમ સમય પસાર થયો ને તેમ તેમ માણસની બુદ્ધિ એટલી સુધરી અને એ વાઘબીજ મંત્રના પ્રભાવને લઈ અને એટલું પુણ્ય વધ્યું કે માણસ મૂર્ખ મટી અને આ જગતનો વિદ્વાન બ્રાહ્મણ સત્યવ્રત બની ગયો માત્ર એમ શબ્દ અને નવારણ મંત્ર છે એમ રેમ ક્લિમ એમ શબ્દનો ઉદ્ગાર થયો અને માણસનું જીવન પલટાઈ ગયું એમ માણસને આ જગતમાં કદાચ ભલે સંસારિક વ્યવહારિક જગતમાં રહીએ પણ જો એકાદું નામ પકડાઈ જાય એકાદા સદગુરુનું શરણ પકડાઈ જાય ને તો આ મનુષ્ય અવતાર ધન્ય બની જાય છે કોઈ સદગુરુનું શરણ મળી જાય કોઈ સારા ગુરુ મળી જાય આવા સંતોની કૃપા થઈ જાય આખું જીવન પલટાઈ જાય છે ઉતથ્યને વિદ્વતા પ્રાપ્ત થઈ
समय पसार थयो ने उत्तच्छना पिता श्री देवदत्त ने खबर पड़ी कि मारा दीकराने तो मूर्ख माथी मटी ने सारो विद्वान ब्राह्मण बन्यो छे। परिवार ना सभ्यों ने साथे लई आगता स्वागता पूर्वक मान भेर उत्तच्छ ने पोताना घेर तीड़ी लाव्या छे। आश्रम माथी पोताना घरे लई आव्या छे। विद्व्यास महाराज कहे छे कि हे राजा जन्मेंजय, માણસ ને ખબર ન હતી કે આ વાઘબીજ મંત્ર છે, આનો પ્રભાવ ખૂબ સારો છે, છતાં માણસ બોલતો રહ્યો અને પ્રભાવ મળ્યો। તો જે માણસ ને ખબર છે અને જો માણસ ભાવથી આનો રટન કરે, જપ કરે, તો એ માણસની શું જિંદગી બને? આપણને ખબર છે કે એ ભગવતીના ચરણારવિંદમાં જવાથી મારું તમારું દુઃખ મટી જશે, એની પાસે દુઃખ ગાવાથી બધું દુઃખ મટી જશે। છતાં પણ જ્યાં સુધી શરીરમાં તાકાત રહે છે ને, ત્યાં સુધી આપણે એની પાસે નથી જતા। પણ જ્યારે બધી બાજુથી હારી જઈએ, ત્યારે પછી અંતે ત્યાં જઈએ છે। શ્રીમદ ભાગવતમાં અષ્ટમ સ્કંદમાં કથા બતાવી છે, ગજેન્દ્ર મોક્ષની કથા। જ્યાં સુધી હાથીની પાસે પોતાનું બળ હતું, ત્યાં સુધી એમણે ભગવાનને યાદ ન કર્યા। પણ ખબર પડી કે હવે તો બસ મારા એક પછી એક અંગો બધા ડૂબી ગયા, હમણાં મારું નાક મારી સૂંઢ ડૂબી જશે તો હું મૃત્યુને વશ થઈ જઈશ। અને એ સમયે એમણે ભગવાનને યાદ કર્યા છે, એ ગજેન્દ્રએ ભગવાનને યાદ કર્યા છે। અને આમ પણ આપણું પણ આવું જ છે, જ્યાં સુધી મૃત્યુ સામે ન દેખાય, ભય ન દેખાય, ત્યાં સુધી ભગવાન ન દેખાય, ભગવાન યાદ ન આવે, ભય આવે એટલે ભગવાન દેખાય। જ્યાં સુધી આપણામાં બળ છે, ત્યાં સુધી આપણે બીજાની કોઈની તાકાત નહીં લઈએ, આપણી સાથે બીજાની મદદ નહીં લઈએ। કારણ કે જો બીજો મદદ કરે તો યશ જાય, અને બીજાને યશ આપવો નહીં સાહેબ, આ બહુ અઘરી વાત છે આ જગતની। બીજાને યશ આપી દેવો એ બહુ અઘરું છે। કવિ લખે છે, જબ લગ ગજ અપનો બરત્યો, નેક સરીકો નહીં કામ, નિર્બલ હૃદયે બલરામ પુકાર્યો, આયે આધે નામ। જ્યાં સુધી શરીરમાં બળ હતું, ત્યાં સુધી ભગવાનને યાદ ન કર્યા, પણ નિર્બળ થઈ ગયો હાવ, અને ત્યારે બોલી શકાતું નહોતું, ત્યારે જ્યારે બોલ્યો ભગવાનનું નામ, તો પણ ભગવાન આવી ગયા। રામ બોલવા જાય, રા શબ્દ બોલે ને, ત્યાં ભગવાન સામે આવીને ઉભા રહે, મ શબ્દ પૂર્ણ થાય, ત્યાં ભગવાન મુક્તિ પ્રદાન કરી આપે। માટે ઈશ્વરનું યજન કરજો હે રાજા। આને ખબર પણ ન હતી, એમ શબ્દ એટલે એ આદ્ય શક્તિ માં ભગવતી જગદંબાનો વાઘબીજ મંત્ર છે, ખબર પણ ન હતી, છતાં પણ કલ્યાણ થયું। આ કથા મને તમને સમજાવે છે કે માણસ પાપ જાણી જોઈને કરે તોય ભલે, અને અજાણતાથી કરે તોય ભલે, એનું ફળ ભોગવવું પડે, અને માણસ પુણ્ય પણ જો અજાણતાથી કરે તો પણ ભલે, અને જાણે જોઈને કરે તોય ભલે, એનું ફળ ભગવાન એને આપીને જ રહે છે। ભગવાનના દરબારની અંદર સરવાળાની અને બરાબરની નિશાની છે, બાદ બાકીની નિશાની નથી, આ વાત યાદ રાખજો। ભગવાનના દરબારમાં માત્ર સરવાળો અને બરાબરની નિશાની છે, બાદ બાકી નથી। એ તો આપણા મગજમાં એવું છે કે આજે થોડુંક પાપ થયું છે, લાવો પુણ્ય કરી લઈએ એટલે પાપ ધોવાઈ જાય, ના। મહાપુરુષો કહે છે કે જેટલું તમે પુણ્ય કરશો એટલું ફળ તમારે સારું ભોગવવાનું, જેટલું તમે પાપ કરશો એનું ફળ તમારે પાપ ભોગવવાનું, એમાં કોઈ પણ સંદેહ નથી। માટે તમે પાપ જાણી જોઈને કરો તોય ભલે, અને અજાણતાથી કરો તોય ભલે। માટે એ ભગવતી એ ભવાનીનું તમે શરણ ગ્રહણ કરી લેજો બાળ। વેદવ્યાસ કહે છે કે આ કથાને સાંભળનાર માણસ
विद्यानी प्राप्ति करनारो बने छे। इति संचित्य राजेन्द्र कर्तव्यं च सदार्चनम् भक्त्या परमया देव्या प्रीत्यां च पुरुषार्षभ। जे मानस सत्यव्रतनी कथा ने सांभळे, उत्तत्यनी कथा ने सांभळे, ए मानस वागबीज मंत्रनी कथा ने सांभळेलो मानस आ जगतनी अंदर विद्यानी प्राप्ति करी शके छे, भगवान नो अनन्य भक्त बनी शके छे, अने मां भवानीनी एना उपर अनन्य कृपा वरसे छे। ત્યારબાદ અંબાના યજ્ઞ વિધિનો પ્રશ્ન કર્યો છે બાપજી। રાજા જનમેજય વેદવ્યાસને પ્રશ્ન કરે છે કે હે મહારાજ, મારો એક પ્રશ્ન છે, આપને સમજાવો ને। વદ યજ્ઞ વિધિં સમ્યગ્ય દેવ્યાસ્તસ્ય સંમતતઃ શ્રુત્વા કરોમ્યહં સ્વામીન યથા શક્તિરતંદ્રિતઃ। हे महाराज, आ अंबानो यज्ञ तमे कहो छो, नहवान यज्ञ कहो छो, नव दिवस नो अनुष्ठान कहो छो, आ अनुष्ठान केम करवो, आ अंबानो यज्ञ केम करवो, एनी विधि शुं छे, क्यारे करवो, आ तमाम हकीकत मने विस्तार थी बतावो ने, मारे सांभळवी छे। आ वात ने सांभळी, प्रश्न सांभळी अने वेदव्यास महाराज અંબાના યજ્ઞની વિધિ સમજાવે, પણ એ અંબાના યજ્ઞની વિધિ અને ત્યારબાદ જગદંબા માં દુર્ગાનું પ્રાગટ્ય સુદર્શન માટે થઈ, અને માં દુર્ગાએ જે પ્રાગટ્ય લીધું, રણ મેદાનમાં સિંહ ઉપર સવાર થઈ અને માં ભવાની જગદંબા પ્રગટ થયા, એની કથા સવિસ્તારથી વર્ણવીશું। પણ આવો ત્યાર પહેલા પૂજ્ય સંતો પધાર્યા છે, એમના આશીર્વાદ લઈ લઈએ અને ફરી પાછા આપણે માં જગદંબાના ગુણાનુવાદને ગાઈશું। સૌ લોકો ભાવથી જય ઘોષ કરીએ। બોલીએ શ્રી ખોડિયાર માત કી જય। માં ખોડલના સાનિધ્યમાં આજે દેવી ભાગવતનો ચોથો દિવસ હોય અને અવસરને રૂડો કરવા માટે આજે સંતો પધાર્યા છે, ત્યારે આપણે તેમનું સન્માન કરવા માટે જઈ રહ્યા છીએ। દેખાયો ને અલખ પુરુષ મોડે ખા
શ્રી લવજી બાપુને વિનંતી છે કે તેઓ આશીર્વચન પાઠવશે. શ્રી લવજી બાપુ. મુંજાસરને આંગણે માં ભગવતી ભાંડોદરી પરમબા મખોડિયારના સાનિધ્યમાં શ્રીમદ દેવી ભાગવત ભાગવતના વક્તા મહોદય શ્રી જિગ્નેશ દાદા રાધે રાધે. સુડાવડ ખોડિયાર મંદિરથી પૂજ્ય સીતારામ બાપુ, કોઠારી શ્રી કૃષ્ણ ભગત, બગસરા રામદેવપીર મંદિરના મહંત પૂષા ભગત, મુંજસર ગામના ભાઈઓ બહેનો અને નાના બાળકો, માં ભગવતીની અસીમ કૃપા જ્યારે કોઈ પણ વિસ્તારની અંદર થાય ત્યારે મને અને તમને સારા વિચારના વ્યંજ આવે. ઘણી વખત માં ભગવતી સાક્ષાત બેઠી જ હોય પણ એને જાગૃત કરવાવાળો મહાપુરુષ એની નજીક આવે ત્યારે એનું તપોબળ બહાર આવે છે. આ ક્ષેત્ર જોતા મેં રમેશભાઈને મિત્રો સાથે ઘણી વખત સરસાવ થાય કે આ મા જગદંબાની એટલી બધી કૃપા છે કે જે કાર્ય અમે ધારવી એ મા ભગવતી પૂરું કરે છે. કારણ કે મા પૂરું ન કરે તો બીજું કરે કોણ? ભગવાન છે, ભગવાનની શત્રુભુજ સ્વરૂપ છે અને મા છે ને અષ્ટભુજાળી છે. એટલે ભગવાન છે એ ચાર હાથે દે ને મા છે એ આઠ હાથે દે. પાછો ધોલ મારે ત્યારે આઠ હાથની જ ધોલ લાગે હો. એવું માં ભગવતીનું સાનિધ્ય છે વિશેષ કાંઈ ન કહેતા, કારણ કે સમયની બહુ કટોકટી છે બધાને, એમાં અમે પણ તમારી સાથે જ છીએ. વિશેષ કાંઈ ન કહેતા પૂજ્ય શાસ્ત્રીજી દ્વારા જે કાંઈ જ્ઞાનની સરવાણી ફૂટે છે એના એકાદ બે શબ્દ આપણે ગ્રહણ કરશું. ગ્રહણ કર્યા પછી આપણે જો આપણા જીવનની અંદર ઉતારીએ અને એનું જો અનુકરણ કરશું તો ખરેખર મને અને તમને જીવન જીવવાની મજા આવી જાય. કારણ કે આજની પરિસ્થિતિ હું તમ હવ નિહાળી રહ્યા છીએ કે સતત ને સતત માણસ દોડ્યા જ કરે, દોડ્યા જ કરે. સાંજ પડે ને થાક લાગે ત્યારે હોઈ જાય ત્યારે એને શાંતિ મળે છે. અને 24 કલાક જેને શાંતિ મેળવી હોય તો માં ભગવતીનું સાનિધ્ય હોય અથવા સત્સંગ દ્વારા, એ સત્સંગના બે શબ્દ મેં અને તમે જો ઝીલ્યા હશે તો મને તમને જીવન જીવવાની બહુ મજા આવશે. વિશેષ કાંઈ ન કહેતા માં ભગવતી ભાંડોદરીનું આ કેન્દ્ર દિન પ્રતિદિન ઉન્નતિ પામે એ જ ભાવના સાથે વિરમો અસ્ત. બે મિનિટ મારા ઠાકોરને યાદ કરી લઈએ. Thank you.
આવનારી કથાના યજમાનો આવ્યા, આગળના વર્ષોની કથા કહી એના પણ કિરીટભાઈ વેકરિયા અમારે સરસિયાથી, જીતુભાઈ શેલડિયા 2016માં જ્યારે 17 માર્ચથી 23 માર્ચની કથા યોગી ચોકમાં હતી ત્યારે જેમ અહીંયા કારોબારી સમિતિ જેમ સંભાળે છે ને એમ બપોરના 11 વાગ્યાથી લઈ અને બીજા દિવસના સવારના 5 વાગ્યા સુધી દરરોજ માટે કાર્ય સંભાળ્યું છે સાહેબ. એ પણ આજે અહીંયા હાજરી આપી આજે ઉપસ્થિત રહ્યા છે. ખૂબ આનંદ વ્યક્ત કરું છું બધા માટે. 2 મિનિટ માટે આ બધા જ મારા યજમાનો માટે, આજ તમારા માટે નહીં. ભાવસે સબ લોગ તાલીઓ કે સાથ ગાઈએ. અમારે આ લોકોને બીજી ધૂન જ નહીં સંભળાવવાની, આ એક જ સંભળાવવાની. પણ સાહેબ ખૂબ આનંદ પામું છું કે લગભગ જ્યાં જ્યાં મને ઓળખે છે એના મોબાઈલમાં તો દ્વારિકાનો નાદ છે, પણ નથી ઓળખતા ને એના મોબાઈલમાં રિંગટોન થઈ ગઈ છે. એટલે ખૂબ આનંદની અભિવ્યક્તિ, આનંદ અનુભવું છું. આવો એક કડી ગાઈને અમારી કથાને હવે આગળ વધારીએ. માં જગદંબા દુર્ગાનું પ્રાગટ્ય કરાવવું છે, મધ્યાંતરે કરાવવું છું, સાયંકાલ થયો. પણ એક કડી માત્ર પણ હવે તમારા લોકોનો સાથ જોઈએ છે, તાળીઓ જોઈએ છે, પણ હાથ નીચે રાખીને નથી જોતી. જય હો, ગાડી મારા વાલા, મને માયા ગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારી નાથ છે, એણે મને માયા લગાડી રે, સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી.
લગાડી રે લગાડી રે રામ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે શબરીનો રામ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી દ્વારિકાનો ગાયોનો માખણનો સુદામાનો રાધાનો શબરીનો બોલી શ્રી બાલકૃષ્ણ ભગવાન કી
आवो। फरी पाछा माँ भगवती जगदम्बा परा अंबा इना गुणानुवाद ने गाइए। अंबानो यज्ञ विधि। राजा जनमेजय प्रश्न करो, बाप जी मने बताओ ने अंबानो यज्ञ केम करवो, अंबानो यज्ञ कई रीते थाय मने बताओ ने। राजा अंबानो यज्ञ बे नवरात्रिओ बतावे छे। बे नवरात्रिओ मां एक चैत्र मासनी नवरात्रि अने एक अश्विन मासनी नवरात्रि आसो मास। नव दिवस मां जगदम्बानु आराधन करवू, एनी उपासना करवी। विद्वान ब्राह्मण ने बोलावी, नवरात्रिना आगळना दिवसे माँ जगदम्बानी स्थापन विधि माटे तमाम सामग्रीओ तैयार करी, वेदी बनावी अने ए वेदी ऊपर माँ जगदम्बानी प्रतिमा ने प्रस्थापित करी अने नव दिवस ए महामायानु आह्वान करवु, एना गुणानुवाद ने गावा। शास्त्र कहे छे के नवरात्रि अंदर दरोज एक कौमारिका बालिकानु पूजन करवु, माँ जगदम्बाना रूपनी अंदर एनो भाव राखी अने दररोज एक कौमारिकानु पूजन करवु। આગળના દિવસે પણ મેં કહ્યું કે કુમાર અવસ્થાની અંદર રહેલી દરેક બાળાઓ દરેક બાલિકાઓ માં ભગવતીની સ્વરૂપ છે। ચંડીપાઠમાં પણ એનો 11મા અધ્યાયમાં શ્લોક બતાવ્યો, મયુર કુકુટે વૃત્તે મહાશક્તિ ધરે નધ્યે કૌમારી રૂપ સંસ્થાને માં નારાયણી નમોસ્તુતે। હે માં, તો કુમાર અવસ્થામાં છો તું નારાયણી છો, તારા ચરણોમાં અમે વંદન કરીએ। અભાવ બને તેટલો એનો જપ કરવો, ચાહે તમને નવારણ મંત્ર આવડતો હોય તો નવારણ મંત્રનો જપ કરો, ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાઈ બિચ્ચે, આ નવારણ મંત્રનો જપ કરો। એ નવ દિવસ દરમિયાન તમને શક્ય હોય તો શ્રીમદ દેવી ભાગવતનું વાંચન કરો, એ શ્રીમદ દેવી ભાગવતને સાંભળો। દસમા દિવસે એ જગદંબાનો યજ્ઞ કરો, આ પ્રમાણેની વિધિ કરવાથી હે રાજા દરેક જીવાત્માના આત્માને મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય છે, અને ખાસ તું જો મારી વાત માને ને તો તું આ યજ્ઞ કર, કારણ તારા પિતાશ્રીનું મૃત્યુ તારા ઘરની અંદર તારા મહેલની અંદર તક્ષક નાગ દંશ દઈ અને થયું છે, માટે એનો આત્મા નરકમાં જ ગયો હશે, માટે તું એની પાછળ શ્રીમદ દેવી ભાગવતનો યજ્ઞ બેસાડ અને તારા પિતાશ્રીને મોક્ષ ગતિની પ્રાપ્તિ કરા।
શ્રીમદ ભાગવત જેવો ગ્રંથ, દેવી ભાગવત જેવો ગ્રંથ જ્યાં પધારે, જે પરિવારમાં પધારે, જે ગામમાં પધારે, ત્યાં તો જીવાત્માઓનું મોક્ષ થાય જ. પણ શાસ્ત્ર અને મહાપુરુષો એમ કહે છે કે જ્યાં સુધી આ ભાગવતના શબ્દનો અવાજ પહોંચે ત્યાં સુધીમાં જેટલા પણ અદ્વૈત આત્માઓ ભટકી રહ્યા છે ને, એ બધા જ આત્માઓને મોક્ષ ગતિની પ્રાપ્તિ થઈ જાય છે. કેટલું પુણ્યનું કાર્ય છે. કદાચ કોઈક મનુષ્યનું મૃત્યુ થાય તો એની પાછળ એના સંતાનો, એના કુટુંબીજનો એની ઉત્તર ક્રિયાઓ કરે, એને મોક્ષ ગતિ મળે. પણ કોઈ પશુઓનું મૃત્યુ થાય તો એની પાછળ કોણ ક્રિયા કરે? ગામની અંદર જેટલા પણ પશુઓ મૃત્યુની પાયમાં હોય, એ જીવાત્માઓ ભટકી રહ્યા હોય, પણ જ્યારે ગામની અંદર આવી ભાગીરથી ગંગાઓનો પ્રવાહ વહે ને, ત્યારે એ બધા જ આમાં સ્નાન કરી અને મોક્ષ પદને મેળવી લે છે. આજ મુંજિયાસર ગામના દરેક વ્યક્તિઓએ કેટલું પુણ્યનું કાર્ય કર્યું. આ શ્રીમદ દેવી ભાગવતને બેસાડ્યો, જેણે જેણે આ યજ્ઞમાં એક એક આહુતિઓ આપી છે ને, ચાહે ધનથી આપી હોય, ચાહે મનથી આપી હોય, ચાહે તનથી આપી હોય, એના પરિવારના પિતૃ તો મોક્ષ ગતિને પામશે, પણ આ જગ્યામાં જેટલા પણ અદ્વૈત આત્માઓ ભટકતા હશે બધા મોક્ષ ગતિને પામી જશે. કારણ કે પવિત્ર ગ્રંથ અહીંયા પધાર્યો અને ભગવાન કહે છે, હું ભાવનાઓનો ભીખો છું, નહીં તમારે સંપદાનો. તમારો પૈસો હોય તો હું ન આવું, પણ તમારા હૃદયનો પવિત્ર ભાવ છે એટલા માટે હું પધારું છું. અને જો ભગવાન ભાવનાઓનો જ ભીખો હોત, પૈસાનો જ ભીખો હોત, તો દુર્યોધનના ઘેર 56 ભોગ ખાધા હોત, એણે વિદુરની ઘેરે ભાજી ન ખાધી હોત. એણે 56 ભોગ ત્યાગ કરી દઈ અને વિદુરના ઘેર ભાજી ખાધી. કારણ વિદુરનો ભાવ હતો. એની ક્યાં કરો છો? શાસ્ત્રકાર તો એમ કહે છે, ભાજી તો પછી ખાધી, ભાજી તો પછી ખાધી, પણ ત્યાર પેલા શાસ્ત્ર અને મહાપુરુષો કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ બેઠા છે, ઉદ્ધવજી મહારાજ બેઠા છે, સુલભા નારી વિદુર કાકા બેઠા છે. ભગવાનને બોલતા જોઈને વિદુરજી મહારાજ તો બસ માત્ર ભગવાનના મુખારવિંદને જોઈ અને એક ઈટસે ભગવાનના દર્શન કરી રહ્યા છે, બસ બીજું કઈ ન બોલે. અરે દરવાજો ખોલવા ગયા અને ભગવાનને જોયા ને, તો વિદુર કાકા અને સુલભા નારી બેઉ ભગવાનના દર્શનમાં એટલા લીન બન્યા કે ભગવાનને એમ નથી કહેતા કે ભગવાન તમે ઘરમાં આવો, એ કૃષ્ણ તમે પધારો ન બોલી શક્યા, માત્ર બસ કનૈયાને જોઈને ભાવ વિભોર બની ગયા. ભગવાન કૃષ્ણ સામેથી કહે છે, કાકા દરવાજે જ ઉભો રાખશો કે ઘરમાં લઈ જશો? ત્યારે તો વિદુર બોલ્યા છે, માફ કરજો કનૈયા, તમને જોઈ અને ભાવ વિભોર બન્યો, આવકાર ન આપી શક્યો. ભગવાનને અંદર લઈ જાય બેઠા છે. બપોરનો સમય હતો. વિદુરજી મહારાજ કહે છે કે તાંદળિયાની ભાજી બનાવી છે, કનૈયાને કેમ કેવું દરરોજ 56 ભોગ ખાતો હોય, અને કેમ કેવું કે ભાઈ તું હવે આ તાંદળિયાની ભાજી ખા. વિદુર કાકાએ જરાય આગ્રહ ન કર્યો, જરાય આગ્રહ ન કર્યો. અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે, કાકા આ તમે નકરી વાતો જ કરશો કે બપોરનો સમય છે, ભૂખ લાગી છે, જમવાય આપશો? જમવા આપશો કે નહીં આપો? મને ભૂખ લાગી છે. વિદુર કાકાએ સુલભા નારી સામે દૃષ્ટિ કરી કે નારી, હે દેવી, જો ઘરની અંદર કોઈ ફળ આહાર પડ્યો હોય તો લઈને આવો, કનૈયાને આપો. સુલભા નારી ઘરમાંથી રંભા ફળ લઈને આવ્યા છે, કદલી ફળ, કેળા. વિદુર કાકા કહે છે, આપો. સુલભા નારીનું મુખારવિંદ, એની દ્રષ્ટિ કનૈયાના મુખારવિંદ સામે, બે હાથથી કેળાની છાલ ખોલે. વિદુર કાકાને એમ કે સુલભા નારી હમણાં ફળ આપી દેશે, એટલે ભગવાનની સામું જોઈને વિદુર પણ બેઠા છે. કનૈયો રાહ જોવે છે, ક્યારે મારા હાથમાં ફળ આવે, ક્યારે કેળું આવે. પણ થયું શું કે કેળાની છાલ ઉતારીને વચમાંથી જે ફળ નીકળે, એ ફળ સુલભા નારીએ લઈ નીચે મૂક્યું અને હાથમાં રહેલી છાલ ભગવાનને આપી. ભગવાન કેળાની છાલ ખાય છે. કારણ
गीताजी मां भगवान बोल्या छे के जे मानस मने भाव थी कोई पुष्प आपे कोई तृण पत्र आपे कोई फल आपे जे काई भाव थी आपसे ने खाईश अने आ दृश्य विदुर जी महाराज जुवे छे। भगवान केला नी छाल खाई छे, भगवान नो हाथ पकड़ो, प्रभु शू करो छो तमे, आ केला नी छाल खाओ छो? काका मारा भक्तो मने भाव थी जे कई आपे ने ए हूं ग्रहण करी लऊं छु, જે આપો તે ખાવશે, આવો દયાળુ, ભાવથી એની યજ્ઞ કરજો, એની પૂજા કરજો, તમારો ભાવ એમાં રાખજો। ત્યારબાદ અંબાનો યજ્ઞ સમજાવ્યો અને કહે છે કે તારા પિતાશ્રીના મોક્ષ માટે તું શ્રીમદ દેવી ભાગવતનો ગ્રંથ વંચાવ્યો, આ નહવાન યજ્ઞ બેસા। મહારાજ આપના કહેવા મુજબ હું ચોક્કસ પ્રમાણે આ યજ્ઞ કરીશ, પણ એક કામ કરો, મને શ્રીમદ દેવી ભાગવત રહેશેનો કોઈક મહિમા સંભળાવો ને, મારા કાન હવે બસ આતુર બન્યા છે એ મહામાયાના ચરિત્રોને સાંભળવા, એ ભવાનીના ગુણાનુવાદને સાંભળવા, મને ખૂબ જિજ્ઞાસાઓ થઈ છે, મને એ મહામાયાના ગુણાનુવાદને સંભળાવો। આ પવિત્ર વાણી સાંભળી અને રાજા જન્મેન્દ્રજી ખૂબ ધન્ય બન્યા છે અને વેદવ્યાસ લખે છે, શ્રુત્વા વાણીં પરમ વિશદાં વ્યોમજાં શ્રોત્ર રમ્યા સર્વેષાં વૈ પ્રકૃતિ વિષયે ભક્તિભાવ સચ્ચાતઃ। તમારી પાસે કદાચ સાધન સામગ્રી ન હોય તો કાંઈ નહીં, પણ ભક્તિથી ભગવાનની યાચના હોય અરજ કરજો, સાહેબ એની પ્રાર્થના કરજો, એના બાળક બની જાજો સાહેબ, અને પ્રાર્થનામાં તાકાત છે કે પથ્થરને પણ પીગળાવી શકે, પણ પ્રાર્થના હૃદયથી હોવી જોઈએ। એ પ્રાથમિક શાળાના બાળકો જ્યારે એક લાઇનબદ્ધ બેસી આંખો બંધ કરી અને બે હાથ જોડીને જ્યારે પ્રાર્થનાઓ ગાતા હોય, શું સાહેબ એ દ્રશ્ય જોઈને એમ થાય કે આહ બસ આ જોયા કરીએ, અને મને પ્રાથમિક શાળાના બાળકોને ભણાવવામાં ખૂબ આનંદ મળ્યો સાહેબ। આગળના 6 વર્ષ 7 વર્ષ મેં કોલેજમાં નોકરી કરી, પણ પછીના 2 વર્ષ પ્રાથમિક શાળામાં નોકરી કરીને એમ થયું કે પેલા બધા જ વર્ષ અહીંયા પ્રાથમિક શાળામાં વિતાવ્યા હોત ને તો કેટલો આનંદિત બન્યો હોત સાહેબ। એ નિર્દોષ બાળકો ભગવાનની પ્રાર્થના કરતા હોય, કેટલા ભાવથી ગાતા હોય, ભલે એને એમ આંખો બંધ છે, આંખો બંધ એટલા માટે કરી છે કે સામે સાહેબ બેઠા છે, ભલે ડરથી બંધ કરી છે, પણ પ્રાર્થનાના શબ્દ તો સાહેબના નિસ્વાર્થ ભાવના હોય છે। શું પ્રાર્થનાઓ ગાતા આપણે, એ દિવસોને યાદ કરો એકવાર કે પ્રાથમિક શાળાની લોબીમાં એના મેદાનમાં લાઇનબદ્ધ બેસીને એ પ્રાર્થનાઓ ગાતા, શબ્દો હતા, અમે નાના નાના બાળ સૌ ભગવાનના, અમે નાના નાના બાળ સૌ ભગવાનના, અમે નાના નાના બાળ સૌ ભગવાનના, અમે નાના મે હસતા રમતા બાળ સૌ ભગવાનના, મે હસતા રમતા નાય, મે હસતા રમતા બાળ સૌ ભગવાન, નાય મે હસતા રમતા સૌ ભગવાન, રોજ સવારે
વહેલા ઉઠીને રોજ સવારે વહેલા ઉઠીને રોજ સવારે વહેલા ઉઠીને રોજ સવારે વહેલા ઉઠીને માત પિતાને નમન કરીને માત પિતાને નમન કરીને માત પિતાને નમન કરીને માત પિતાને નમન કરી અમે ગુરુ ચરણોમાં આવતા અમે ગુરુ ચરણોમાં આવતા અમે ગુરુ ચરણોમાં આવતા અમે ગુરુ બતાય મે નાના નાના બાળ સૌ ભગવાન નાય મે નાના બાળકો છીએ સાહેબ, ભગવાનના બાળકો. એ પ્રાર્થનાના શબ્દો સાંભળીને આનંદ મળે. ભક્તિ ભાવથી એની પૂજા કરજો, એની અરજુ કરજો સાહેબ. ત્યારબાદ વેદવ્યાસ મહારાજ રાજા જન્મેન્દ્રજીને ધ્રુવ સંધિ માં દુર્ગાના પ્રાગટ્યની કથા સાંભળી. બાપજી, મને કોઈક ભગવતીનો એવો મહાત્મય સમજાવો, એવી કથા સંભળાવો કે મારા આત્માને શાંતિ મળે, મારી મહેચ્છાઓ તૃપ્ત બને. અને ભાગવત તો એવું છે સાહેબ કે એક વખત તમે સાંભળો એટલે બીજી વખત સાંભળવાની ઈચ્છા થાય, એક સત્રમાં જઈને તમે બેસો એટલે બીજા સત્રમાં જવાની ઈચ્છાઓ થાય. અને જ્યારે પણ સાંભળો ત્યારે વળી પાછું નવું નવું જ લાગે. ક્યારેય આપણને ભાગવતમાં કોઈ દિવસ કંટાળો આવ્યો આવું સાંભળ્યું તમે? ક્યારેય નહીં સાહેબ, કોઈ દિવસ નહીં. પાંચ હજાર અને 700 વર્ષ પહેલાની આ ગાથા, છતાં પણ મને તમને કોઈ દિવસ આમાં ક્યારેય પ્રમાદ આવ્યો હોય, આળસ આવી હોય આવો દાખલો નથી. જ્યારે પણ સાંભળીએ ત્યારે બસ નવી ને નવી. ભાગવતનો રસ જ એવો છે સાહેબ કે જેમ સાંભળતા જાઓ ને એમ વધારે 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 મીઠો લાગતો જાય. અને એટલે તો વેદવ્યાસ કહે છે, પીબત ભાગવતમ રસમાલયમ મુહુ રહો રસિકા ભુવિ ભાવુકા. તમારે રસ પીવો હોય ને તો ભાગવતનો રસ પીજો. અને એક વખત જો ભાવથી આ રસ પીશો ને તો પછી આ સમાજના બીજા પદાર્થો તમને નહીં ભાવે. હરિના નામનો રસ પીધો હશે ને તો પછી આ જગતના સામાન્ય રસ તમને નહીં ભાવે. બાપજી, કોઈક એવી કથા સંભળાવો મને મહામાયાની કે મારા આત્માને શાંતિની અનુભૂતિઓ થાય, મારું મન શાંત બને, મને કથા સંભળાવો. અને એ સમયે ધ્રુવ સંધિ રાજાની કથા કહેતા જન્મેન્દ્રજય રાજાનો પ્રશ્ન, શ્રુતો વે હરિણા કલુપ્ત્રો યજ્ઞો વિસ્તરતો દ્વિજ મહિમાનમ તથાંબાયા વદ વિસ્તરતો મમઃ. અંબાનો મહિમા મને વિસ્તારથી ગાવ, મારે વિસ્તારથી એક મહિમાને સાંભળવો છે. સાંભળ રાજા,
तने देवी नु एक उत्तम चरित्र कई बताऊ। पूर्वनी आ वात छे, प्राचीन नी आ एक कथा छे के प्राचीन देश नी अंदर कौशल देश मा एक ध्रुव संधि राजा हता। अने आ ध्रुव संधि राजा ने बे पत्नीओ होती, एक मनोरमा अने एक लीलावती। आ बेव ने एक एक दीकराओ हता। मनोरमानो जे दीकरो मोटो छे एनु नाम सुदर्शन छे, अने लीलावतीनो जे दीकरो छे એ નાનો છે, મધુર વાણી વાળો છે। એનું નામ છે શત્રુજીત। આ બે દીકરાઓ, બે પત્નીઓ, બેવને એક એક બાળક છે। મનોરમાનો દીકરો જે સુદર્શન છે એકદમ શાંત છે, અને લીલાવતીનો દીકરો શત્રુજીત નાનો છે, મધુર વાણી વાળો છે, પણ થોડો વધારે બોલવા વાળો છે, પોતાની વાણીમાં કોઈકને વશ કરનારો છે। વાણીથી વશ કરનારો, થોડો અભિમાની છે। અને આ જગતમાં કયો એવો જીવ છે કે માં અભિમાન ન હોય? એક જીવ તો બતાવો જેમાં અભિમાન ન હોય। પણ અભિમાન ક્યારેય કરવું નહીં, આ વાત યાદ રાખજો। આપણને ભગવાને કેટલા માથા આપ્યા છે? માથા કેટલા આપ્યા છે આપણને? એક આપ્યું ને, તો આપણું અભિમાન ન રહે। કારણ રામચરિત માનસમાં ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે કે 10 માથાવાળા રાવણનું જો અભિમાન ન રહ્યું હોય તો આ કળિયુગના માણસને તો એક જ માથું છે, નહીં રહે અભિમાન, નહીં રહે। 10 માથાવાળાનું નથી રહ્યું તો આપણું શું રહેવાનું? માટે અભિમાન ન કરશો। મહાભારતનો એક પ્રસંગ છે। એક વખત ભીમસેન માતા કુંતાને કહે છે, માં આ જગતમાં મારાથી વધારે બળવાન કોઈ છે નહીં, મારાથી વધારે બળવાન છે જ નહીં આ જગતમાં કોઈ। એટલે માં કુંતા કહે છે, ભીમ આવું અભિમાન ન કર, આ જગતનો નિયમ છે શેરની માથે સવા શેર હોય જ। અરે માં ન હોય, મારા જેવો બળવાન આ જગતમાં કોઈ છે જ નહીં બીજો। મારા જેવો બળવાન આ જગતમાં નથી કોઈ। એટલે માતા કુંતા કહે છે, કામ કર, તને એમ હોય કે તારા કરતા બળવાન બીજું કોઈ છે જ નહીં, તું જરાક જગતમાં જા અને જો તને મળે તો મને કહેજે। ભીમ જાય છે। ઘણા દિવસો પછી માર્ગની અંદર એક માણસ સૂતો છે। ભીમસેનને હાલીને જવું છે એટલે ભીમસેન પેલા સુતેલા માણસને કહે છે, એ ભાઈ ઉભો થા, મારે હાલીને જવાનું છે। બોલો સુતેલો માણસ ન બોલ્યો કઈ। વળી બીજી વાર ભીમસેન બોલ્યો, એ તને કહું છું એલા ઉભો થા ને। પેલો માણસ કઈ ન બોલ્યો। ભીમસેન કહે છે, તને મારી નાખીશ હું, છતાં પેલો માણસ કઈ ન બોલ્યો। ભીમસેને નાનો એવો પથ્થર લઈને માર્યો। બોલો માણસ કે છે, લા ભાઈ તારે હાલીને જવું છે, તમે બાજુમાંથી વિયો જાને, ઊભો શું કામ કરે છે મને, મને શું કામ ઊભો કરે છે, બાજુમાંથી ચાલ્યો જાને। ભીમસેનને ક્રોધ આવ્યો, મોટો પર્વત લઈ આવી અને પેલા માણસ માથે નાખ્યો। પેલો માણસ સૂતો સૂતો બોલ્યો, એ કાકરી ચાળો કરીમાં, હવે આવડો મોટો પર્વત નાખ્યો। પેલો સૂતેલો માણસ બોલ્યો, કાકરી ચાળો કરીમાં, અને સૂતેલા માણસને ક્રોધ આવ્યો ને એ ભીમસેનની પાછળ દોડ્યો। આગળ ભીમ વાહે ઓલો માણસ, ભીમને ખબર પડી કે હમણાં મારી નાખશો, આને પથ્થર ન માર્યો એ તો ન દેખાયો, પણ પર્વત માર્યો તો એને કાકરી લાગી। અને જ્યારે ભીમસેન આગળ દોડે અને પાછળ પેલો માણસ, શાસ્ત્રકાર કહે છે, સાહિત્યકાર કહે છે કે ભીમસેન ખેખટિયા મારી ગયો હતો। આ ખેખટિયા શબ્દ યાદ કોઈને ખબર છે? હું થાય ગામમાં હેલા જતા હોઈએ અને આપણને ખબર ન હોય, અને બીજી શેરીમાંથી જ્યારે હડકાયું કૂતરું વાહે દોડે, પછી ચપ્પલ ન પહેરીએ, ચપ્પલ હાથમાં લઈને જે દોડીએ ને એને ખેખટિયા મારે જાય,
ભીમસેન જાય ખેખટિયા માર્યો અને બરાબર માર્ગ ની અંદર એક માણસ મળ્યો, એના હાથ કપાયેલા. એને જેને કહે છે ભાઈ મને બચાવી લીધું, ઓલો મને મારી નાખશે. ભીમસેન ને કહે છે તું મારી પાછળ હંતાઈ જા. જે માણસ ભીમસેન ને મારવા આવતો હતો એ માણસ આવ્યો, જે માણસના હાથ કપાઈ ગયા છે એ માણસે પેલાને બાથ પીડી દીધી. જે માણસને બાથ ભીડી થોડીક વાર થઈ એટલે એ માણસ બોલ્યો કે ભાઈ તું મને છોડી દે, હું ઓલા છોકરાને કાંઈ નહીં કરું, હું ઓલા છોકરાને કાંઈ નહીં કરું, તું મને છોડી દે. છોડી દીધો એ માણસ જતો રહ્યો. ભીમસેનને શાંતિ થઈ, એ હાલવા માંડ્યો. પેલો હાથ કપાઈ ગયેલા માણસ ગયો. ભીમસેન થોડેક દૂર ગયો એટલે વિચાર આવ્યો, ઓલાને મેં પર્વત માર્યો એને કાકરી લાગી, એ તો વાત ઠીક છે ચાલો, પણ જેના હાથ કપાઈ ગયા છે એ માણસે બાથ ભીડી અને તોય ઓલો માણસ એમ કહે છે કે હવે તું મને જવા દે, ઓલા છોકરાને કાંઈ નહીં કરું, આનામાં કેટલું બળ કે લાવને જરા પૂછી આવું. કે જે માણસમાં જેને પર્વત માર્યો એ માણસ આનાથી ડરી જાય અને છતાંય આના કોક હાથ કાપી ગયું તો આનથી નહીં કોક તો બળવાન હશે ને હજી. વળી પાછો ભીમ આવ્યો, એ ભાઈ ઉભારો એક વાતનો જવાબ આપો ને, તમે આ માણસને તમારા કપાઈ ગયેલા હાથથી બાથ ભીડી અને છતાંય એ માણસ તમારાથી ડરીને ભાગી જાય છે, તમે આટલા શક્તિશાળી છો તો મને ઈ તો કયો કે આ તમારા હાથ કાપ્યા કોણે, એવો તો કોણ સુરવીર છે. પેલો માણસ કહે છે આ મારા હાથ અર્જુને કાપ્યા છે, મને ખબર છે કે પાંચ ભાઈઓ છે અને જો પાંચ ભાઈઓમાંથી એકે જો મને મળી જાય ને તો એને તો મારી જ નાખવા છે. ભીમસેન ઓળખાણ આપ્યા વગર ઘરે આવ્યો, માએ કીધું મળ્યું કોઈ શેર ની માથે હવા છે, માં જમવાનું દિયો ભૂખ લાગી છે, બીજું કઈ નથી ગોતું મારે, હવે ઘરમાં જ છે. શેર ની માથે સવાર શેર હોય સાહેબ, મારો કહેવાનો ભાવ આ માટે અભિમાન ન કરશો ક્યારે. શત્રુજીત ને અભિમાન છે. પ્રસંગ વૈનો એક વખત ધ્રુવ સંધિ જંગલમાં પોતાના સૈનિકોની સાથે જાય છે શિકાર માટે, અને એ શિકારમાં બરાબર સામેથી એક સિંહ મળે છે. સિંહની ઉપર બાણની વર્ષા કરી સૈનિકોએ, પણ સિંહને ક્રોધ ભરાયો અને એક તરાપ મારી અને ધ્રુવ સંધિ રાજાને પકડ્યો છે અને ફાડી ખાધો છે. ધ્રુવ સંધિ રાજા મરાયો. આ સમાચારને સાંભળ્યા બધા જ લોકો ત્યાં આવ્યા છે, શોક મનાવ્યો. થોડો સમય પસાર થયો એટલે રાજના નિયમ અનુસાર મોટો દીકરો હોય એ રાજગાદી આવે. મનોરમાનો દીકરો સુદર્શન છે એ રાજગાદી આવે એવી વાત થઈ, પણ લીલાવતીનો દીકરો શત્રુજીત છે એટલે લીલાવતીનો બાપ યુધાજીત ઉજ્જૈનનો રાજા છે. એને થયું કે શત્રુજીત ગાદી આવવો જોઈએ. અહીંયા આવી અને એમણે બળજબરીપૂર્વક શત્રુજીતને ગાદીએ બેસાડવા માટેનો પ્રસ્તાવ રાખ્યો છે. મનોરમા અને સુદર્શન દેવ બધા લોકોના કહેવા મુજબ વાતને ગ્રાહ્ય રાખે, પણ મનોરમાનો પુત્ર સુદર્શન એને તો કોઈ જાતની આલોચના નથી કે ભાઈ મને ગાદી મળે કઈ. વડીલો જેમ કહે તેમ કરવા તૈયાર છે, પણ યુધાજીત આવ્યો છે આ વાતને સાંભળી અને મનોરમાના પિતાશ્રી એવા વીરસેન એ પણ પોતાના દીકરીના દીકરાના સહાય માટે થઈ અને ત્યાં પોતાના સૈન્યને લઈને આવે છે. કહેવાય છે કે સૈન્યને લઈને આવ્યા છે વીરસેન અને યુધાજીત, આ બે વચ્ચે યુદ્ધ થાય છે ગાદી માટે, જગ્યા માટે, રાજ માટે, એક પદ માટે. વડીલોએ સમજાવ્યા કે રાજનો નિયમ છે કે મોટો દીકરો હોય એ જ ગાદીએ શોભે, છતાં પણ યુધાજીત ન માન્યો. મહાભયંકર યુદ્ધ થયું
અને એ યુદ્ધની અંદર યુધાજીત અને વીરસેનની વચ્ચે એમાં વીરસેન મૃત્યુ પામે છે. વીરસેને મૃત્યુને પામ્યા. આ બાજુ હવે યુધાજીતે નક્કી કર્યું છે કે મનોરમા અને એના દીકરા સુદર્શનને પણ મારી નાખવા છે. એ જ રાજના મંત્રી, એ મંત્રીના કહેવા અનુસાર સુદર્શનને સાથે લઈ અને મનોરમા પોતાના ઘરને છોડી, રાજને છોડી અને મહેલના પાછળના રસ્તેથી તેઓ નીકળી જાય છે જંગલના માર્ગે. અને જંગલના માર્ગે જતા જતા ભારદ્વાજ મુનિના આશ્રમમાં એ રોકાય છે. ભારદ્વાજ મુનિના આશ્રમમાં રોકાયા. ભારદ્વાજ મુનિએ સાંત્વના આપી છે કે હે દેવી, તમે અહીંયા એકદમ ભયમુક્ત થઈ અને તમે તમારા બાળકની સાથે રહો, અહીંયા તમારું કોઈ અહિત નહીં કરી શકે. સમય પસાર થયો. અહીંયા આગળ શત્રુજીતને લીલાવતીના દીકરાને રાજગાદીએ બેસાડ્યો. રાજગાદીએ બેસાડ્યો. ઘણો સમય પસાર થયો. યુધાજીતને સમાચાર મળ્યા છે કે મનોરમા અને એનો દીકરો સુદર્શન બેઉ ભારદ્વાજ મુનિના આશ્રમમાં છે. ભારદ્વાજ મુનિના આશ્રમમાં છે એ સમાચાર મળ્યા. વળી પાછા પોતાના સૈન્યને લઈને આવે છે. ભારદ્વાજ મુનિ આગળ આવ્યા છે. ભારદ્વાજ મુનિ કહે છે કે ભાઈ, આ તમારો અન્યાય થઈ રહ્યો છે, આપ જતા રહો, એ મારા આશ્રમમાં છે, માટે તમે એને કંઈ ન કરશો. યુધાજીત કહે છે કે મુનિવર, મનોરમાને અને સુદર્શનને તમે જો નહીં આપો ને તો અમે જબરજસ્તી તેને લઈ જશું. ભારદ્વાજ મુનિ કહે છે, કામ કરો, વસુઓને અને ઋષિમુનિઓને પૂછી આવો કે ભારદ્વાજ મુનિના આશ્રમમાંથી માત્ર ગાય એક વખત ગાયને અમે પૂછ્યા વગર લઈ ગયા હતા, કામધેનું ગાયને લઈ ગયા હતા, શું દશા થઈ હતી, મારો શાપ મળે, તમે પણ મૃત્યુને પામો અને તમારું આખું રાજ નષ્ટ થઈ જાય, એના કરતા હું આપને વિનંતી કરું છું, આપ જતા રહ્યો. સાથે એક જ્ઞાની મંત્રી હતો, એને વાત કરી, મહારાજ ઋષિમુનિઓ સાથે ક્યારેય બાથ ન ભીડવી, સંતો સાથે ક્યારેય બાથ ન ભીડવી, અને બીજી વાત, આ જીવનમાં બધું કરવું પણ કોઈ ગરીબની હાય ન લેવી સર, આ જીવનમાં ગરીબની હાય ન લેવી, કોઈ દિવસ કોઈની આતરડી ન કકડાવવી, અને જો એક વખત અંતરમાંથી કોઈ ખરાબ શબ્દો નીકળી ગયા ને તો એ ફળી ન જ રહે સાહેબ, કારણ કે શબ્દો અંતરના હતા. માટે ક્યારેય કોઈ ગરીબની હાય ન લેવી. મહારાજ, ઋષિમુનિ સાથે બાથ ભીડવા કરતા આપણે જતા રહીએ. ભારદ્વાજ મુનિના આશ્રમમાંથી યુધાજીત જતો રહે છે. સુદર્શન ત્યાં ભારદ્વાજ મુનિની સાથે રહે છે. ભારદ્વાજ મુનિએ તમામ પ્રકારની અસ્ત્ર વિદ્યાઓ, શસ્ત્ર વિદ્યાઓ એને ભણાવી અને ખૂબ પારંગત બનાવ્યો છે. ખૂબ એનું જ્ઞાન વધાર્યું. સમય જતા કહેવાય છે કે વળી પાછો સુદર્શન ઉપર એમણે ચડાઈ કરવાની ઈચ્છા થઈ. ભારદ્વાજ મુનિના કહેવા મુજબ એ મહામાયા ભગવતીની આરાધના કરતો, ક્લીમ શબ્દનો ઉદ્ગાર કરતો, કામબીજ મંત્ર હતો. કામબીજ મંત્રને લઈ અને એ મહામાયાનો આરાધક બન્યો છે. એ કામબીજ મંત્રનો વારંવાર ઉદ્ગાર કર્યા કરે, વારંવાર ઉદ્ગાર કર્યા કરે છે. સમય ગયો. એક વખતના સમયે શશિકલા નામની એક કન્યા છે, રાજાની દીકરી છે, અને એ પણ મહામાયા એ ભગવતીની આરાધક છે.
भारद्वाज मुनि ने आश्रम में सुदर्शन ने जोयो अने सुदर्शन ने जोया बाद शशिकला कहे छे के जो मारु लग्न थाय तो सुदर्शन साथे थाय मारा लग्न सुदर्शन साथे करवा छे। समय पसार थयो अने काशी नो राजा पोतानी दीकरी शशिकला ने प्रणावा माटे थई अने स्वयंवर नी रचना करे छे। स्वयंवर नी रचना थई देश देश ना राजाओ आव्या छे अने एज जग्याए युद्धाजित पण पोतानी दीकरी नो दीकरो शत्रुजित ने लईने आवे छे। एज जग्याए सुदर्शन जवा माटे तैयार थाय छे। माने कहे छे के मां हूं स्वयंवर मां जाऊं छूं। माने खबर हती के त्यां बधा ज आना शत्रुओ हशे। माँ ये ना पाड़े छे पण सुदर्शन कहे छे के मां आवी वात थी डरवानुं न होय। क्षत्रियना संतानो छीए युद्ध थी डरीने भागी थोड़ो जवानुं छे। माँ ना आशीर्वाद लीधा पण मानुं मन मायनुं एटले मां मनोरमा पण ए स्वयंवर मां साथे जाय छे। स्वयंवर रचाय छे बधा ज राजाओ बैठा छे। ए ज जग्याए सुदर्शन पण आवे छे। दीकरी शशिकला ने कहे छे के दीकरी हवे तने जे गमे एम आपणे स्वयंवर करीए तारो। शशिकला कहे छे के नहीं पिताश्री मारा लग्न थशे तो मात्र ने मात्र सुदर्शन साथे थशे। अने कहेवाय छे के शास्त्रकार वेदव्यास लखे छे के ज्यारे शशिकला ने इच्छा थई के मारा लग्न सुदर्शन साथे थाय एज रात्रिए महामायाए स्वप्नमां दर्शन आपीने कहे छे के हे शशिकला तू चिंता न करीश तारा लग्न सुदर्शन साथे थशे। कारण તે પણ મારી આરાધના કરી છે અને સુદર્શન પણ મારો ભક્ત છે મારી આરાધના કરે છે માટે તું ચિંતા ન કરીશ તારા લગ્ન એની સાથે જ થશે। પિતાશ્રીને સમજાવે છે ન માયના એ રાજા એની પત્નીને કહે છે કે તમે શશિકલાને સમજાવો। શશિકલા કહે છે પિતાશ્રી તમારી ઈચ્છા મુજબ હું કદાચ લગ્ન કરી નાખું પણ એ લગ્ન જીવનમાં હું સુખી નહીં થાઉં। કારણ કે મારું મન મેં સુદર્શનને સોંપી દીધું છે મારું મન સુદર્શનમાં લાગ્યું છે માટે મારા લગ્ન સુદર્શન સાથે કરાવો। જાહેરમાં લગ્ન ન કરાવી શકો તો કઈ નહીં પણ એક કામ કરો મારા લગ્ન તમે એકાંતમાં કરાવો। રાજકન્યાનો દ્રઢ નિશ્ચય હતો સંકલ્પ હતો એનો દ્રઢ નિર્ણય હતો। શશિકલાનો પિતાશ્રી કહે છે કે દીકરી સ્વયંવરનું આયોજન થયું છે રાજાઓ આવ્યા છે કદાચ જો હું એને આ ના પાડીશ ને તો એ રાજાઓ મારા પર ક્રોધે ભરાશે અને યુદ્ધ કરશે તો બધાને મારી નાખશે આપણને કોઈને જીવવા નહીં દે માટે તું માની જા। શશિકલા ન માન્યા। આવેલા રાજાઓને શશિકલાનો પિતાશ્રી કાશીરાજ કહે છે કે હે રાજાઓ ક્ષમા માગું છું આપણે આ સ્વયંવરનો જવાબ હું તમને આવતીકાલે આપીશ। આજ મારી દીકરી અહીંયા સ્વયંવરમાં આવવાની ના પાડે છે માટે આપણે સ્વયંવરમાં એમને કાલે લઈ આવીશું આપણે આ સ્વયંવર ફરી પાછો આવતીકાલ ભરીશું। અનેક રાજાઓ બોલ્યા છે કે દીકરીનું જ કહ્યું માનવું હતું તો અમને બોલાવ્યા શું કામ અહીંયા તો પછી સ્વયંવરની રચના કરી જ શું કામે આપણે સ્વયંવર કોને કહીએ છીએ આપણે એમ કહીએ છીએ કે સીતાજીનો સ્વયંવર થયો હતો દ્રૌપદીનો સ્વયંવર થયો હતો આવું આપણે કહીએ છીએ। સ્વયંવર એને કહેવાય કે રાજાઓ બધા જ સભામાં બેઠા હોય અને કન્યા પોતાના હાથની અંદર વરમાળા લઈને નીકળે અને એમને જે ગમે એના ગળામાં હાર પહેરાવે અને એની સાથે લગ્ન થાય એને સ્વયંવર કહેવાય। લક્ષ્મીજીનો સ્વયંવર થયો હતો સમુદ્રમાંથી જ્યારે લક્ષ્મી ઉત્પન્ન થયા ત્યારે એનો સ્વયંવર થયો હતો કારણ એણે સ્વયં પોતાના હાથથી ભગવાન નારાયણના ગળામાં હાર પહેરાવ્યો અને એ સમયે ભગવાન લક્ષ્મી સાથે પરિણ્યા હતા એને સ્વયંવર કહેવાય। દ્રૌપદીનો સ્વયંવર ન કહેવાય સીતાજીનો પણ સ્વયંવર ન કહેવાય કારણ કે દ્રૌપદીના સ્વયંવરમાં શું હતું કે માછલીની આંખ જે વિંધે એ દ્રૌપદીને લઈ જાય તો એને સ્વયંવર કેમ કહેવો।
સીતાજીના સ્વયંવરમાં પણ એ જ હતું કે ધનુષ્યની પણછ ચડાવે, ધનુષ્યને તોડી આપે એ સીતાજી સાથે પરણે. અને સ્વયંવર કેમ કહેવું? મારી દીકરી આજે સ્વયંવરમાં આવવાની ના પાડે છે, આપણે આવતીકાલ સ્વયંવર ભરીશું. બધા જ રાજાઓ ગયા છે, રાત્રિનો સમય થયો એટલે રાત્રિના સમયે રાજકન્યા કહે છે કે પિતાશ્રી એક કામ કરો, એકાંતની અંદર મધ્યરાત્રિએ મને સુદર્શન સાથે પરણાવી દો. દીકરીની વાતને માની અને સુદર્શન સાથે એમને વિવાહ કર્યા છે. અને આ વાતના સમાચાર બધા રાજાઓને મળ્યા એમાં યુધાજીત કૃપાયમાન થયો છે. અને એ યુધાજીત કૃપાયમાન થયો કે અમારી સાથે છળ કપટ કર્યું, અમને છેતરા છે, અમારો અવિવેક થયો, અમારું અપમાન થયું છે, હવે અમે એને જીવતો નહીં છોડીએ. કહેવાય છે કે રણ મેદાનની અંદર સુદર્શન અને શત્રુજીતની વચ્ચે યુદ્ધ થાય છે. સુદર્શન અને શત્રુજીત યુધાજીત વચ્ચે યુદ્ધ થાય, બાણની વર્ષાઓ થવા લાગી. એક પછી એક શસ્ત્રોનો ઉપયોગ થવા લાગ્યો. યુધાજીતને કોપ ન રહ્યો, ક્રોધે ભરાયો, ભ્રુકટીનો મરણ બદલાયો. એ સમયે અનેક રાજાઓ સુદર્શનને મદદ કરી રહ્યા છે. યુધાજીત, શત્રુજીત આ દરેક વ્યક્તિઓ સુદર્શન ઉપર ચડાઈ કરી રહ્યા છે. એક પછી એક બાણોની વર્ષા થવા લાગી, બાણોની વર્ષા થવા લાગી અને મહાભયંકર એવું યુદ્ધનું પરિણામ જાહેર થવા લાગ્યું છે. સુદર્શનના શત્રુઓ આવી અને એ જ જગ્યાએ સુદર્શન ઉપર એક પછી એક બાણોની વર્ષા કરે. શત્રુજીત કહેવાય છે કે યુધાજીત, શત્રુજીત આ દરેક સૈન્યો સુદર્શન ઉપર પ્રહાર કરી રહ્યા. સુદર્શન થાક્યો છે પણ એ જ સમયે રણ મેદાનમાં માં જગદંબા એ દુર્ગાને યાદ કરી એક ક્લીમ શબ્દના શબ્દ ઉદ્ગાર કર્યા, માં ભગવતીને પ્રાર્થના કરી છે. શશિકલાનો પિતાશ્રી સુબાહુ પણ ત્યાં આવી પોતાના સૈન્યને લઈને આવી. શત્રુજીત અને યુધાજીત સાથે યુદ્ધ કરે છે, મહાભયંકર પ્રલય થાય આવું યુદ્ધ ચાલી રહ્યું. અને એ જ જગ્યાએ સુદર્શને માં ભગવતી જગદંબાની આરાધના કરી અને કહેવાય છે કે રણ મેદાનની અંદર માં દુર્ગાનું સિંહ સાથે પ્રાગટ્ય થયું. બોલી આદ્યશક્તિ દુર્ગા માતા કી. સાની તેજ હરી એ રવરાય રમે છી.
માં દુર્ગાનું પ્રાગટ્ય થયું, માં દુર્ગાએ સોળે શણગાર સજા છે, હાથની અંદર શસ્ત્રોને ધારણ કર્યા છે, અલંકારો પહેર્યા છે, અને એ માં ભવાનીની પ્રાર્થના કરી છે સુદર્શને કે હે માં હવે તમે બસ મારી રક્ષા કરો. અને એ જ સમયે માં ખપ્રધારીણી એ અષ્ટભુજારી દુર્ગા ઉપર એ સિંહ ઉપર સવાર થઈને દુર્ગા પધાર્યા. અને એ જ રણ મેદાનની અંદર માં જગદંબાએ બાણોની વર્ષા કરી કે ભાઈ કે યુધાજીત અને શત્રુજીતના જેટલું પણ સૈન્ય છે એને રણ મેદાનની અંદર નાશ પમાડ્યું, મૃત્યુને વશ કર્યા છે. માત્ર શત્રુજીત અને યુધાજીત બે બાકી છે. માં જગદંબાની ઉપર એ પણ એક એક પછી એક શસ્ત્રોના પ્રહાર કરી રહ્યા છે. મહાભયંકર યુદ્ધ થાય. કહેવાય છે કે આકાશમાંથી દેવતાઓ પણ ભગવતીની પ્રાર્થના કરે છે કે હે ભવાની, હે દુર્ગા, તમે સુદર્શનનું કલ્યાણ કરો. અને શાસ્ત્રકાર લખે છે કે દેવતાઓએ સ્તુતિ કરી, સુદર્શને સ્તુતિ કરી, ભારદ્વાજ ઋષિએ સ્તુતિ કરી, અને માં મનોરમાએ સ્તુતિ કરીને એ સ્તુતિને લઈ અને કહેવાય છે કે માં દુર્ગાએ યુધાજીત અને શત્રુજીત બેયનો વધ એ મહાભયંકર એવા યુદ્ધના રણ મેદાનમાં કર્યો છે. શત્રુજીત અને યુધાજીત મૃત્યુને પામ્યા. માં જગદંબાનો જયઘોષ થવા લાગ્યો છે. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી અને અહીંયા આગળ માં સુદર્શનની દુર્ગાની સુદર્શન સ્તુતિ કરી રહ્યા છે. બે હાથ જોડી માં ભવાનીની પ્રાર્થના કરે છે. હે માં, આજ તે જો અવતાર ધારણ ન કર્યો હોત તો કદાચ આ તારો ભક્ત હવે આ ધરતી પર ન રહી શક્યો હોત. માં જગદંબાની પ્રાર્થનાઓ કરી જતા જતા માં જગદંબા કહે છે કે માગ સુદર્શન, હું તને શું આપું. એ જ સમયે સુદર્શનના સસરા કાશીરાજ સુબાહુ ત્યાં આવ્યા છે. અને કાશીરાજ પણ માં ભવાનીની પ્રાર્થના કરે અને એ ભવાનીની પ્રાર્થનાને લઈ અને માં દુર્ગા કહે છે કે કાશીરાજ માગો, શું આપું તમને. કાશીરાજ કહે છે કે માં, ખરેખર જો તમે મને આપવા જ માગતા હોય ને તો હું એટલું જ માગું છું, જે શહેરમાં જે રાજ્યમાં હું રહું છું ને એ રાજ્યમાં આવી અને તમે સદાયને માટે નિવાસ કરો. જ્યાં સુધી આ ધરતી રહે ત્યાં સુધી તમે મારા કાશીનગરમાં બિરાજમાન રહો. દયાળુ ખૂબ છો દેવી, સહુ હિત કરનારી, દયાળુ ખૂબ છો દેવી, સહુ હિત કરનારી. સવારી સિંહની શોભે સવારી, સવારી સિંહની શોભે, ત્રિશુલ હૈ હાથ માયા વે, ગબર ના ગોખથી ઉતરી અંબે મા ખુદ આવે છે. એ ગબર ના ગોખથી ઉતરી જગદંબા આજ ખુદ આવે છે. સહેલી સાથ સહુલઈને અંબે મા ખુદ આવે છે. માં દુર્ગાની પ્રાર્થના કરી સુબાહુ અને સુદર્શન બે માં જગદંબાના ત્રણારવિંદમાં પ્રાર્થના કરે છે. સુબાહુ કહે છે કે માં, જ્યાં સુધી આ સૂર્ય ને ચંદ્ર રહે, જ્યાં સુધી આ નવલખી ધરતી રહે, ત્યાં સુધી હે ભવાની, હે દુર્ગા, તમે મારા કાશીનગરમાં રહેજો. જ્યાં ભગવાન શિવ પણ રહે છે અને સાથોસાથ માં ભવાની પણ બિરાજમાન છે એ કાશીનગરમાં. સુદર્શન પણ પોતાના રાજગાદી પર આવી અને પોતાના નગરની અંદર માં દુર્ગાનું મંદિર બનાવ્યું અને એ દુર્ગાની આરાધના કરે છે. તારા સિવાય જગમાં નથી કોઈ મારું, સાચા સગા ભગવતી
तुझने संभारू, मांगू क्षमा भगवती तुझा प्रसंगे, मम पाहियो भगवती भर दुख का अम्बा भवानी जगदम बाकरो सहाय, आराय सुरे मने सदा तव भक्ति थाय, अस्ते त्रिशूल धरिने असुरो सहार्या, संकट माथी निज से वकने युगार्या। हे अम्बा, हे भवानी, मने तारी धरी छे ते लोबड़ी काली त्रिशूल करते जी भुजानी, हे माँ धरी छेत लो बड़ी काली त्रिशूल करते जी भुजानी, क्षमा कर मौत सिंधुरानी, क्षमा कर मौत सिंधुरानी, दयाली माड़ी मेर आवे छे धजाड़ी माँ भेड़िया वाणी धजाली धजाली माँ भेड़ियाली दयाली माणी ले आवे धजाली माँ भेड़िया। सुदर्शने पण पोताना नगर नी अंदर माँ भगवती नु एने मंदिर बनावी अने आखी प्रजाने एने भगवतीमय बनाव्या छे। माँ जगदम्बानो एक मात्र काम बीज मंत्र मळ्यो अने ए मंत्र द्वारा एने सिद्धिने प्राप्त कर लीधी। आ दुर्गानो प्रागट्य के जेने रण मैदान नी अंदर सिंह ऊपर सवार थईने आवी जवुं पड्युं, साहेब एक वखत अवाज कर्यो के हे माँ हवे तू बचावे तो हूँ बची शकुं, पण ए नाद पण नाभीनो निकळे छे, नाभी माथी नाद निकले ने तो भगवान आवे, ए नाभी ना नाद निकले आर्त नाद थाय त्यारे हरि दौड़तो आवे, एवं आ दुर्गा प्रागट्य। महर्षि वेदव्यास महाराज राजा जन्मेन्द्र ने बतावे कि राजा जेनु कोई नथी ने साहेब एनी आ दुर्गा छे, એની આ ભગવતી છે, ભવાની છે, જેનું કોઈ નથી એનો ભગવાન છે, આ જગતમાં કોઈ નિરાધાર નથી, દરેકે દરેકને ઈશ્વરનો આશ્રય છે, શું સહાય કરે છે રા નવગણને એમ કહી કે તારા ઘોડલાને હકાવ્યું, રા નવગણ એમ કહી કે માં આગળ દરિયો છે પાણી છે, અને ત્યારે ખોડિયાર એમ કહેતી હોય કે નવગણ ઘોડાના આગળના ડાબલે પાણીના છબછબિયા થાય અને પાછળ જો ધૂળ ઉડે ને તો માણજે કે ખોડિયાર તારી હારે છે, એમાં રવે છે પાકિસ્તાનની સરહદે। ગયા વર્ષે મારે ચૈત્ર મહિનામાં કથા હતી બનાસકાંઠા, અને ત્યારે હું એ
જે મંદિર છે ત્યાં આગળ ગયો તો તમારી નજર પહોંચે ત્યાં સુધી તમને ધૂળ દેખાય, અને ત્યાંથી એક કિલોમીટર જાઓ એટલે પાકિસ્તાનની સરહદ આવી જાય. શું સાહેબ કરુણા કરે છે આ દયાળી? તું દયાળી છે મા, માગુ તારી દયા. તું દયાળી છે મા, માગુ તારી દયા. વીણે સુન છે કરબો અહિયા દયાળી છે એ ભજાળી સાહેબ. ચાહે કદાચ એ રાજપરા વાળી હોય તોય ભલે, માટેલ વાળી હોય તોય ભલે, પાવાગઢ વાળી હોય તોય ભલે, આબુગઢ વાળી હોય તોય ભલે, ચાહે એ ખાખરા વાળી હોય તોય ભલે, આ તત્વ એક જ સમાયું છે સાહેબ. પણ તમારી શ્રદ્ધા એમાં હોવી જોઈએ, તમારી શ્રદ્ધા કામ કરશે. અને કામ કરશે એવું કહેવું એ તો થોડોક અવિવેક પણ લાગે છે સાહેબ. આ તમારી શ્રદ્ધા કામ કરે છે ને એટલે જ અહીંયા આ જંગલમાં મંગલ થઈ રહ્યું છે સાહેબ. આવ્યો દિવ્ય મહોત્સવ એટલે ઉજવાઈ રહ્યો છે. તમે જેટલા હાલો છો ને સાહેબ, આ કામ માટે તમે જેટલા ચાલો છો ને એના કરતા બે ડગલા ખાખરાવાળી આગળ છે તમારી, બહુ નહીં માત્ર બે ડગલા. જેટલું આયોજન કરો ને એનાથી હવાયું થઈને ઊભું રહીને ત્યારે ખબર પડે કે આપણે જેની આ કૃપા છે એ શું છે સાહેબ. મુહૂર્ત લેવાયું ને ત્યારે ખબર પણ નહોતી કે આટલો વિશાળ મહોત્સવ બનશે. ત્યારે એક એક વસ્તુનો હિસાબ ચાલતો હતો. પણ નવાઈની વાત તો મને સાહેબ એ લાગે છે કે પાસે પૈસા ન હોય ને કામ કરી નાખીએ અને છતાંય કામ ક્યાંય ઊભું ન રહે, બસ આ મોટી કૃપા છે. પાસે એક પણ રૂપિયાનો ફંડ ન પડ્યો હોય અને છતાં પણ નિર્ણયો પછી નિર્ણય એક કામ થાય ત્યાં વળી પાછું બીજું કોઈ કે આ કરી નાખીએ તો વધુ સારું લાગશે, વળી પાછું એ થઈ જાય. કથાના સમય પહેલા આવ્યો ત્યારે મને વાત કરતા હતા કે દાદા અત્યારે તો બધું કામ કરતા જઈએ, કિશોરભાઈને હું અવારનવાર મળતા એટલે મને કહેતા કે અત્યારે તો કામ કરતા જઈએ છે, પૈસા છે નહીં, માથે બધું લેણું કરીએ છીએ મંદિર માથે. અને ત્યારે મારા મોઢામાંથી એક જ શબ્દ નીકળતા, તમે જરાય ચિંતા કરો માં, એ જ્યાં પણ સૂતો હશે ત્યાંથી ઉઠાડીને મોકલી દેશે, તમે ચિંતા ન કરો સાહેબ. જ્યાં સૂતો હશે દેવાવાળો એને ઉઠાડીને મોકલી દેશે, બસ તમે ખાલી કામ કરતા જાઓ. પણ તમારી શ્રદ્ધા ડગબગી ન જાય ને આટલું આની પાસે જરૂર માંગજો સાહેબ. તમારી શ્રદ્ધા આવી રીતે એમાં રહેવી જોઈએ. અને તમારી શ્રદ્ધા હશે તો હું વ્યાસપીઠથી ભરોસા સાથે કહું છું, આ દેવી ભાગવતની સાક્ષી કહું છું, તમારું એક પણ કામ 100% નહીં 125% થઈને પૂરું થશે સાહેબ. દયાળી છે ભરોસો હોવો જોઈએ સાહેબ. કારણ કે મારા બે આયોજન એના ભરોસે કર્યા હતા મેં, બે આયોજન સુરતમાં. અને એટલા માટે આ વાત વિશ્વાસ સાથે કહી શકું કે તમને ભરોસો હોય તો તમારું કામ હવાયો થઈને ઊભું રહે, એક પણ રૂપિયો નહીં. અને આવડું જ આયોજન બે વખત કર્યું, સુરતમાં મોટા વરાછામાં સુદામા ચોકમાં, અને બીજું આયોજન ગયા વર્ષમાં આ માર્ચ મહિનામાં યોગી ચોકમાં. બે કથામાં સાહેબ 15-17 લાખ રૂપિયાનો સદુપયોગ કર્યો,
પણ કોઈને એમ નતું કીધું કે તમે આમાં ફાળો લખાવો, પણ ઠાકોરજીને એટલું કીધું હતું કે આ કથામાં મુખ્ય અજમાન મારા માટે કોઈ છે નહીં, તું મારો મુખ્ય અજમાન અને હું તારો વક્તા. ને મારા ઠાકોર ઉપર છોડ્યું તું, એક પણ રૂપિયાની કમી ન રહી સાહેબ, અને જેટલું આયોજન ધાર્યું હતું એના કરતા બમણું થઈને ઊભું રહ્યું. તો સાહેબ તમારી હારે તો 29 વર્ષથી છે, તમે જ્યારથી આવો છો ત્યારથી તમારી સાથે છે, ને તમારા વર્ષો ગણ્યા છે, એ તમારી સાથે આવી ત્યારથી નથી ગણ્યું. આ મંગલ પ્રસંગ બનાવ્યો કે દુર્ગાનું પ્રાગટ્ય થયું અને આ ધરતી પર ખૂબ આનંદ થયા, એવી આ દેવી ભાગવતની કથા, માં દુર્ગાના પ્રાગટ્યની કથા મહર્ષિ વેદવ્યાસ રાજા જનમેજયને સંભળાવી અને ત્યારબાદ નવરાત્રિના વ્રતની વિધિ કઈ રીતે કરવી, એ વ્રતનો મહિમા શું છે એની કથા બતાવે. પણ એ કથા આવતીકાલ સવારના સત્રમાં લઈશું અને આવતીકાલ બપોર પછી સાંજે 5 કલાકે મારો ઠાકુર પધારશે સાહેબ. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી, મુંજી આસનની અંદર સાહેબ મારું વૃંદાવન ઊભું થઈ જશે, ગોકુળ ગોવાળિયાઓ અહીંયા આવીને ઊભા રહેશે. ઠાકુર પધારશે આવતીકાલ, નંદ ઉત્સવની ઉજવણી કરીશું. આવો આજના દિવસની કથાને અહીંયા વિરામ આપતા સૌ સાથે મળી અને મારા ઠાકુરના નામનો ભાવથી જય ઘોષ કરીએ. હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે. બોલીએ નવદુર્ગા માતા કી, ખોડિયાર માતા કી, શ્રી બાલકૃષ્ણ ભગવાન કી, સદગુરુ ભગવાન કી, આજ કે આનંદ કી. પ્રેમ સે બોલો નમઃ પાર્વતી પતયે આજના દિવસની કથાને વિરામ આપતા માં ખોડિયારના ચરણોમાં, ભગવાન દ્વારિકાધીશના ચરણોમાં, મારા માતા પિતા મારા ગુરુ મહારાજ દરેકના ચરણોમાં, અહીં પધારેલા દરેક વડીલો માતા પિતાઓ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને જય માતાજી રાધે રાધે. આવતીકાલ સવારે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું. આવો ભગવાન માં જગદંબાની આપણે ભાવથી આરતી ઉતારીએ. હું તો તારી બોલાવું જે મારી ખબર તું લે, આ તો તારી અને મારી વાત છે, આ બીજો ન જાણી લે. હું તો તારી બોલાવું જે મારી ખબર તું લે, આ તારી ખમ્મા ખમ્મા હો ખોડલ માત માડે, હું તો પ્રેમે ઉતારો તારે યાર તેરે માર. શક્તિ સ્વરૂપે તારો વાસ માડે, હું તો પ્રેમે ઉતારું તારે યાર તેરે માં.
શક્તિ સ્વરૂપે તારો વાસ પાડી હું તો પ્રેમે ઉતારું દરિયા દિલની માડી તારો મહિમા અપરંપાર દરિયા દિલની માડી તારો મહિમા અપરંપાર છે તારો પાલવ પકડે એનો પલમાં બેડો પાર છે તારો પાલવ પકડે એનો પલમાં બેડો પાર છે તારા ચરણનો હું દાસ માડે હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે માં ખમા હો ખોડલ માત માડે હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં ખમા હો ખોડલ માત માડે હું તો પ્રેમે ઉતારું તારી આરતી નિર્ધન ને ધન વૈભવ દેતી દેતી સુખ ભંડાર વંશતણી માં વેલ વધારે પુત્ર ને પરિવાર વંશતણી વેલ વધારે પુત્ર ને પરિવાર તારા ભક્તો નો વિશ્વાસ માડે હું તો પ્રેમે ઉતારું હું તો આરતી રે માં તારા ભક્તો નો વિશ્વાસ માડે તારા દર્શન કરતા માડી પાપી પાવન થા તારા દર્શન કરતા માડી પાપી પાવન થાય ભાવે તારી ભક્તિ કરતા આનંદ મંગલ થાય ભાવે તારી ભક્તિ કરતા આનંદ મંગલ થાય તારા ભક્તો નો વિશ્વાસ માડે હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં ભક્તો નો વિશ્વાસ માડે હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં સૌના મંડાની પૂરો આશ માડે હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં સૌના મંડાની પૂરો આશ માડે હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં ખમા ખમા હો ખોડલ માત માડે હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં શક્તિ સ્વરૂપે તારો વાસ માડે હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં શક્તિ સ્વરૂપે તારો વાસ માડે હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં કરપૂર ગૌર કરુણા Yeah.
सर्वाणि नश्यन्तु प्रदक्षिणां वदे वदे पुष्पाभ्यां देव वन्दनं हस्ताभ्यां हूँ तो तारी बोलाऊ जे मारी खबर तू ले आज तारी तो